ભાઈ, સ્નેહી શ્રી હંસરાજભાઈ હમણાં જ આપણી વચ્ચેથી રજા લઈને અહીંથી જેમણે વિદાય લીધી, સરદાર ધામના પ્રમુખ સેવક ભાઈ શ્રી ગગજીભાઈ, મારા આદરણીય વડીલ મુરબી નારાયણ કાકા, ભાઈ શ્રી ભાઉભાઈ કે જેમણે દાનની સરમણી વરસાવી છે, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન આશાબેન, મોટી સંખ્યામાં પધારેલા મારા આદરણીય વડીલો, માતા બહેનો જેના માટે મને સદાય વિશેષ પ્રેમ છે, એવા વાલા યુવાન મિત્રો, વાલા ભૂલકાઓ, મિત્રો, સૌ પ્રથમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે લક્ષચંડી મહાયજ્ઞ સમિતિ, ઊંઝા ઉમિયા સંસ્થાન અને સંસ્થાના તમામે તમામ હોદ્દેદારોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મિત્રો, એક નિખાલસ સ્વીકાર કરીશ, આભાર એટલા માટે માનું છું, માત્ર શાબ્દિક નહીં, અંતરના ભાવથી એમનો આભાર માનું છું. કદાચ અહીં જેટલા મિત્રો બેઠેલા છે, સામે બેઠેલા છે, આ સંસ્થા માટે કદાચ એમનું નાનું મોટું કોઈ યોગદાન રહ્યું હશે. આ મંચ ઉપરથી આવો જાહેર નિખાલસ બહુ ભાગ્ય જ કોઈ કરે. હું એમ કહીશ કે કદાચ મારું યોગદાન લગભગ શૂન્ય છે, તેમ છતાં મને મોટો દેખાડવાનું કામ, સમાજના દીકરાને મોટો દેખાડવાનું કામ મારા વડીલોએ કર્યું છે. હું અંતઃકરણપૂર્વક એમને વંદન કરું છું. મિત્રો, ઉત્સવ અને એની ઉજવણી આ દેશ માટે કોઈ નવી બાબત નથી. ઉત્સવ આપણા જીવન સાથે સંકળાયેલી બાબત છે. સમગ્ર હિન્દુસ્તાન, હિન્દુ જીવન પદ્ધતિ, હિન્દુ સભ્યતા, હિન્દુ પરંપરા એ ઉત્સવ સાથે વણાયેલી બાબત છે. આપણા જીવનમાં ઉત્સવનું કંઈક વિશેષ મહત્વ રહેલું છે અને ઉત્સવ દ્વારા આરાધના પણ એક નવી પરંપરા છે. અને એવો જ્યારે એવો સુંદર સમન્વય છે, આ માત્ર ધાર્મિક મેળાવડો નથી, ન સામાજિક મેળાવડો છે, તમામે તમામ બાબતોને સાંકળી લઈ અને અદ્ભુત આયોજન જે કર્યું છે, મિત્રો, હું હૃદયપૂર્વક આખી ટીમને જેટલા અભિનંદન આપું અને વંદન કરું એટલા ઓછા છે. માત્ર આયોજન નહીં, એમને પ્રત્યેક બાબતને વણી લીધી છે. એક તરફ સામાજિક સમરસતાનું દ્રષ્ટાંત પૂરું પાડતું લક્ષચંડી યજ્ઞની અંદર નાનામાં નાના સમાજનો વ્યક્તિ અને જેને સમાજ ઉચ્ચ વર્ણના લોકો કહે છે, એવા તમામે તમામ સમાજના લોકો કોઈ લક્ષચંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હોય તો મારા જીવનની કદાચ આ પહેલી ઘટના હશે કે સમાજે કરેલા યજ્ઞની અંદર સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર ધાર્મિક સામાજિક બાબતો સિવાય આ આખા કાર્યક્રમની અંદર એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, પાવર, સાયન્સ, ટેકનોલોજી, સેટેલાઇટ ટેકનોલોજી, આ તમામે તમામ બાબતોને આવરી લીધી. આ શિક્ષણ માટેની આખી વ્યવસ્થા પણ એમણે જે ઊભી કરી છે અભિનંદનીય છે. સ્વચ્છતાના સંદર્ભમાં પંકજભાઈએ કહ્યું, મારે બીજું કંઈ કહેવું નથી, આટલી સ્વચ્છતા ઇન્દોર મહાનગરને પ્રથમ જે બિરુદ મળ્યું છે, કદાચ એ લોકો અહીં આવીને જોઈ જાય તો કદાચ આ સ્થળને પ્રથમ ઇનામ ચોક્કસ આપવું જ પડે એટલી સુંદર વ્યવસ્થા કરી લે છે. મિત્રો, જ્યારે અહીંયા
કડવા પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના ધામમાં જ્યારે આવ્યો છું ત્યારે સમાજના મિત્રો વિશે પણ મારે કંઈક વાત કરવી છે. મિત્રો, આ પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે જેને પ્રત્યેક પરિવર્તનનો સ્વીકાર કર્યો છે. મિત્રો, આઝાદી પછી આ સમાજમાં એક વિકાસની યાત્રાનો પ્રારંભ થયો. આઝાદી સુધી કદાચ આપણી પાસે સાધનો પણ ટાંચા હતા, આપણી પાસે ને સેના હતી, આપણી પાસે ને સંપત્તિ હતી અને આપણી પાસે ને સત્તા હતી. આવી કોઈ બાબત નહોતી પાટીદાર સમાજ પાસે. અને તેમ છતાં આઝાદીના માત્ર 25 વર્ષ પછી આ સમાજે અભૂતપૂર્વ પ્રગતિ કરી. ઉડીને આંખે વળગે એ પ્રકારની પ્રગતિ કદાચ કરી હોય તો એ પાટીદાર સમાજે કરી. મિત્રો, આપણે સંતાન કોના છીએ ગૌરવ લઈ શકીએ? આપણી મા જગત જનની મા ઉમિયા છે. આપણા બાપનો કોઈ બાપ નથી, આપણે શિવના સંતાન છીએ, દેવાધિદેવ મહાદેવના સંતાન, મા ભગવતી જગત જનની ઉમા આપણી મા. એના જ્યારે આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા હોય તો મિત્રો કોઈ બાબતની ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરિશ્રમ અને પુરુષાર્થ એ આપણા જીન્સમાં છે, આપણા DNAમાં છે. મિત્રો, આ એમને પ્રગતિ નથી થઈ. મેં કહ્યું એમ સત્તા, સંપત્તિ કે સેના કશું જ નહીં. અને તેમ છતાંય 1976માં અહીંયા પ્રથમ 18મી શતાબ્દી મહોત્સવની ઉજવણીનો એક ભવ્ય કાર્યક્રમ થયો હતો. એ કાર્યક્રમમાં મને પ્રત્યક્ષ પરોક્ષ રીતે ક્યાંક નાનું મોટું કામ કરવાનો અવસર મળ્યો હતો. હું એન્જિનિયરિંગનો એ વખતે સ્ટુડન્ટ હતો, એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે અહીંયા ફરતો, જોતો, વ્યવસ્થાઓ જોતો, નાનું મોટું મારાથી થાય એવું કામ કરતો. 1976, 2009 અને 2019, 76થી 2019 સુધીની જે વિકાસ યાત્રા, મિત્રો સર્વે આની આ વિકાસ યાત્રાની નોંધ લેવી પડે, વિશેષ નોંધ લેવી પડી એવી સ્થિતિ છે. મિત્રો, શરૂમાં એવું લોકો કહે કે ક્યાંક મફતલાલ શેઠ અંબિકા મિલ ટેક્સટાઈલ સાથે આપણા પુરખાઓ એની સાથે જોડાયેલા હતા. ખેડા જિલ્લાથી એની શરૂઆત થઈ, લોકો યુગાન્ડા સુધી ગયા, લોકો આફ્રિકા ગયા, વિશ્વની ખેડ કરવા વાળો સમાજ. કદાચ મને તો એમ લાગે છે, હું મજાકમાં મારા મિત્રોને કહું છું કે કોલંબસને કહીએ કદાચ પૂછ્યું હોત તો એ કદાચ પટેલ હશે એવું મને એવું દેખાય છે. જે વખતે કંઈ નાવડાનું ઠેકાણું નહીં, નેવિગેશન સિસ્ટમ નહીં, સેટેલાઇટ સાથે કનેક્ટિવિટી નહીં, કોઈ ગાઈડ મેપ નહીં, અને તેમ છતાં અહીંથી વિદેશમાં જાય. આજે તો મિત્રો કોઈ કહેવાની જ વાત નથી, પટેલ એટલે મોટેલ અને મોટેલ એટલે પટેલ. બધું કવર કરી લીધું, ચૂકતે કશું બાકી જ નથી. મિત્રો, કચ્છનો પાટીદાર હોય, સમગ્ર હિન્દુસ્તાનની અંદર 8000 કરતાં વધુ, જે તે વખતે સ્થિતિ એવી હશે કચ્છની, આખા હિન્દુસ્તાનની અંદર
બેનસો એટલે કચ્છી પાટીદાર અને કાચ્છી પાટીદાર એટલે બેનસો. ભાવનગર અને અમરેલી, આખા સુરતમાં ડાયમંડના કિંગ જો કોઈ હોય તો ભાવનગર અને અમરેલીના મિત્રો. ચરોતર સમગ્ર વિશ્વમાં પહોંચી શક્યું. મિત્રો, આ સાહસિક પ્રજા છે. પાટીદાર સમાજ પાટું મારીને પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. સાહેબ, કોષથી શરૂઆત કરી, એક સામાન્ય કોષ, કોષમાંથી રેટમાં આવ્યા, રેટમાંથી રાજકોટિયા એન્જિનમાં આવ્યા, રાજકોટિયા એન્જિનમાંથી સબમર્સિબલમાં આવ્યા, સબમર્સિબલમાંથી ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલ ઇરિગેશન, ટેકનોલોજીનું એડોપ્શન. આ પાટીદાર સમાજની વિશેષતા છે. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધી પાટીદાર સોસાયટી. બાકી આજથી 60-70 વર્ષ પહેલાં મિત્રો, અહીં બેઠેલા જવાનિયાઓને કદાચ અંદાજ નહીં હોય, અહીંયા મારા વડીલો બેઠેલા છે, મારા સન્માનનીય વડીલો છે, નારાયણ કાકા હશે કે મણિ કાકા, એવા ઘણા બધા લોકો છે, જયરામભાઈ હશે. સામાન્ય રીતે ગામડા પાટીદારને શોધવો એટલે તકલીફ પડે નહીં ભાઈ. જેના ગાલ બેસી ગયેલા હોય, આંખો ઊંડી ઉતરી ગયેલી હોય, હાથની ચામડી ઉપર કરચલી હોય, ક્યાંય એના ઉપર એને બ્યુટી પાર્લરમાં લઈ જાઓ તોય ક્યારે કશો ફેર પડે નહીં એવા હાથ હોય, શરીર ઉપર ફેટ નામની કોઈ ચીજ હોય, જીમમાં જવાની જરૂર જ નહીં, કાળી મજૂરી સવારે 4:30 વાગ્યાથી એના દિવસનો પ્રારંભ થાય અને રાતે 8, 9, 10 વાગ્યા સુધી સતત પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થ, જેને કન્સિસ્ટન્સી કહેવાય, સાતત્યપૂર્ણ પ્રયાસના કારણે સમાજ આ સ્થિતિ સુધી પહોંચી શક્યો છે. અને એટલે જ કદાચ આ પ્રગતિના મૂળમાં એની ક્વોલિટી પણ એટલી જ મહત્વપૂર્ણ બાબત છે. કોઈ પણ વ્યક્તિના વિકાસમાં માત્ર આર્થિક સદ્ધરતા એની હોય એટલા એના કારણે એનો માપદંડ નક્કી નથી થતો. માપદંડ વ્યક્તિનો એના સંસ્કારના આધારે થતો હોય છે, એની નૈતિકતાના કારણે થતો હોય છે, એના જીવનના મૂલ્યોના કારણે થતો હોય છે, એની નિષ્ઠાના કારણે થતો હોય છે, એની પ્રમાણિકતાના કારણે થતો હોય છે, એની ન્યાયપ્રિયતાના કારણે થતો હોય છે. મિત્રો, પાટીદાર સમાજને આ સર્ટિફિકેટ મેન તમે નથી આપ્યા, આ સર્ટિફિકેટ મેન તમે નથી આપ્યા. વિશ્વના 151 દેશ ઉપર જેનો ઝંડો ફરકતો હતો, જેને આપણા ઉપર 150 વર્ષ સુધી રાજ કર્યું, એવા અંગ્રેજોએ પણ પોલીસ પટેલની પદવી એ ગામના પટેલને આપી હતી, અને કદાચ પટેલ ન હોય તો જેની પાસે પદવી હોય એ પણ પોલીસ પટેલ જ કહેવાતો હતો. યુ સી, મિત્રો તમે જુઓ કે કેટલી પોલીસ પટેલને ન્યાયપ્રિયતા છે. આ ન્યાયપ્રિયતાના કારણે એને એક પોલીસ પટેલનો ખિતાબ છે. મિત્રો, આટલી બધી ક્વોલિટી જે સમાજ પાસે હોય એ સમાજને મિત્રો ક્યારેય કોઈ રોકી શકે નહીં. મિત્રો, અહીંયા સમયની મર્યાદા પણ મને આપવામાં આવી છે, કારણ તમે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા છો, સ્વાભાવિક રીતે તમારું મન એ દિશામાં જ હોય, એટલે મારી વાતને ટૂંકમાં પૂરી કરું છું. ફરીથી માં જગતજનની માં ભગવતીને જયઘોષ કરીને આપણે વાત મારી પૂરી કરું છું. ઉમિયા માત કી જય, ઉમિયા માત કી જય, ઉમિયા માત કી જય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.
आदरणीय श्री प्रफुल्लभाई पटेल साहेब, माननीय एडमिनिस्ट्रेटर श्री दीव अने दमण, आजे पाटीदारना दीकरा तरीके आ आखाए आयोजने मन मूकीने वखाण कर्या अने एवुं कहेवाय के पाटीदार समाजनी तासीर अने तकदीरनी एमने अहींथी वात मूकी। आजे त्रीजा दिवसनो आ जाहेर समारंभना मुख्य मेहमान श्रीना आ प्रसंगोचित उद्बोधन माटे कार्यक्रमनी समाप्ति तरफ आगळ वधीए छीए। आभार विधि माटे हूँ सादर निमंत्रित करूँ छूँ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ। બોલો શ્રી ઉમિયા માત કી જય। લક્ષચંડી મહાયજ્ઞના આજના ત્રીજા દિવસના કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલ આજના મુખ્ય મહેમાન શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાહેબ, દંડક શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મુરબ્બી શ્રી મણિભાઈ મમ્મી સાહેબ, મહોત્સવના ચેરમેન શ્રી બાહુભાઈ સાહેબ, સર્વે કર્ણધારશ્રીઓ, સુરતધામ મંદિરથી પધારેલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ, સરદારધામ થી પધારેલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ, નાગપુર મંદિરથી પધારેલ ટ્રસ્ટીગણ, શિક્ષર મંદિરથી પધારેલે સર્વે ટ્રસ્ટીગણ, સન્માનીય મંચ, સન્માનીય દાતાશ્રીઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનોનું હું ઊંઝા ઉમિયા માતા સંસ્થાન વતીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું, આભાર માનું છું। જય માતાજી, જય માતાજી। ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી જયંતિભાઈનો। બધા જ મહેમાનો જમીને જાય તેવી નમ્ર વિનંતી છે। સામે કેવલેશ્વર મહાદેવમાં જમવાની વ્યવસ્થા કરેલી છે અને રોજે રોજ મલ્ટીમીડિયા શોમાં આજે મહિષાસુર મર્દિનીમાં જગદંબા પ્રાગટ્ય થશે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે આદરણીય શ્રી યોગેશભાઈ ગઢવી અને આદિત્ય ગઢવી આપણી વચ્ચે આવવાના છે। ત્યારે આપણે આજના આ કાર્યક્રમની સમાપ્તિ નથી કરતા, પરંતુ હવે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। ફક્ત મહેમાનોને જમવા જવા માટેની મારી વિનંતી છે, મંચ ઉપરના મહેમાનો કેવલેશ્વર મહાદેવ જોડે જમવાની વ્યવસ્થા કરેલી છે। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। ભારત માતા કી જય, ઉમિયા માત કી જય। હેલો હેલો, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના
માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ સાહેબ, ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના દંડક માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ અને મહેમાનોની ઉપસ્થિતિમાં આપણે સૌ દાતાશ્રીઓ અને મહેમાનોનું સન્માન કર્યું. આપ સૌને હવે પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરીએ છીએ. સમય ક્યાં નીકળી રહ્યો છે ખબર જ નથી પડતી. લક્ષચંડી મહાયજ્ઞનો આજે ત્રીજો દિવસ એટલે આપણે મધ્યાંતરે પહોંચી ગયા. હવે પછીના બે દિવસ શનિ અને રવિ લાખોની સંખ્યામાં માના ભાવિક ભક્તો જગતજનીના દર્શન માટે પધારી રહ્યા છે. આજના ત્રીજા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપ સૌ તૈયાર નથી લાગતું તમને કાર્યક્રમ માણવાની ઈચ્છા હોય? કેન્સલ પોપટલાલ, બધા એક સાથે બોલો, આજનો કાર્યક્રમ માટે તૈયાર? હા, એમ યાર. નાજીર દેખાયા સાહેબનો શેર છે, ખુદાની બંદગી માટે લખેલા એમના શબ્દો માં ઉમા માટે. હે માં, હાથ મારા ફેલાવી દઉં તો તારી ખુદાઈ દૂર નથી. હે માં, હાથ મારા ફેલાવી દઉં તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. માં, અમારે જોવી છે અને તારે દેખાવું નથી, તો કરી લે આજ ફેંસલો, કા તું નથી અને કા હું નથી. સાહેબ, એ તાકાત સાથે જગતજનીના ચરણોમાં દર્શન કરો, માને ધરતી માથે આવવું પડે. આવતી હવે બે દિવસ બાકી છે, બરોબર મધ્યમાં આજે આપણે સૌ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગઈકાલે હૈયે હૈયું દળાય એટલી ભીડ અને એની વચ્ચે જિગરદાન ગઢવી જિગરા બેન્ડ્સથી વિશ્વ આખામાં મશહૂર આપણું ગૌરવ બેન કિંજલ દવે, જિગ્નેશ બારોટ કવિરાજ અને એમની ટીમે જગતજનીની મોડી રાત સુધી આરાધના કરી. એ વ્યવસ્થાને અનુલક્ષી આજે ધર્મસભામાં જ્યાં ડોમ છે ત્યાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. આખા કાર્યક્રમનું જીવંત પ્રસારણ એ ડોમના ભાગે પણ થઈ રહ્યું છે. આ અમે ક્યાં વાંધો છે બેન, સેલ્ફીનો તો જમાનો છે. હમણાં તો એક સાસુએ આ બોલો છે, ધર્મસભા ડોમમાં લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને બિલકુલ સાઉન્ડ સાથે, એટલે આપને આ જ પ્રકારે કાર્યક્રમ માણવાની મજા આવશે. બીજી કમિટીના સદસ્યોને પણ વિનંતી કે આપ પરિવાર સાથે કાર્યક્રમ જોવા આવ્યા હોય તો ધર્મસભામાં આપ સૌ તે કાર્યક્રમને માણશો એવી વિનંતી. અહીંયા પણ જે કોઈ ઉપસ્થિત છે બિલકુલ શાંતિથી કાર્યક્રમને માણજો. મહેરબાની કરીને કોઈ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો ના પાડતા. ડાર્વિને અમને ભણાવવામાં આવતું કે વાંદરમાંથી મનુષ્ય થયા, ફરીથી મનુષ્યમાંથી તે તરફ ના જતા, નહીં તો ચાર ચાર કલાક ઝાડ ઉપર બેહી રહે. એક મિનિટ આપણે ખુરશીમાં બેહી શકીએ. અને અમારા ડોક્ટર જાગૃતિબેન ક્યાં ગયા? હમણાં અહીંયા ફોટો પાડતા હતા અમારા મહેમાનો સાથે. બેન, સેલ્ફીનો જમાનો છે. હમણાં એક કન્યા ચોરીમાં બેઠા બેઠા નીચે જોઈને વાતો કરતી હતી, તે આજુબાજુવાળા જાણી આ ખુશ થઈ ગયા કે બેન દીકરી કેટલી મર્યાદાવાળી છે. બાજુમાં સાસુ બેઠી હતી, એ કે વોટ્સઅપમાં મેસેજ કરે છે. અને હમણાં તો એક જણાને બાપા બેલેન્સ આપતા નહીં હોય. બોલો રફીકભાઈ સાહેબ, તે વોટ્સઅપમાં જ પ્રેમ થઈ ગયો અને બાપાએ વોટ્સઅપમાં જ પરણાવી દીધો. બે કુલદીપભાઈ ડાબેન જમણે, જયેશભાઈ અદ્ભુત મને સૂચનાઓ આપે છે. એક કુલદીપભાઈ આગળ, બીજા ક્યાં ગયા? વોટ્સઅપમાં જ પ્રેમ થઈ ગયો અને બાપાએ વોટ્સઅપમાં જ પરણાવી દીધો.
અને પૈણાના પહેલા દિવસે બે જણા વાતો કરતા હતા, આપણે ફરવા ક્યાં જઈશું? પેલી કે તંબુ તત્મિલ, પેલો તો અળવળ્યું ગઈને ભય પડ્યો કે શું, પેલી કે તંબુ તત્મિલ, પીન ચોટતી હતી, જમ્મુ કાશ્મીર કહેતી હતી, અમારી વિનંતી છે લે, હેલો બોલજો, નહીં તો ઘેર તંબુ જ ભટકાશે. અને હમણાં અમારા ડૉક્ટર જાગૃતિબેન પાછા મા દીકરી સંમેલન કરે છે, મારી વિનંતી છે હવે પછી નેતાજી એમને કહેજો કે સાસુ વહુ સંમેલન કરે, એમને સેટિંગ આવી ગયું તો આપણે તો સેટિંગ જ છે. આ દુનિયામાં બે જ જણા સુખી છે, એક પૈણેલી બહેનો અને બીજા કુંવારા ભાઈઓ. હજુ આ જેટલા ખખડ્યા ને પાછળ એ બધા જ વટાવાના બાકી છે. અને એક આ બધા સંમેલન પતે ને પછી અમે પ્રમુખસિંહ કહેવાના છીએ કે સાહેબ એક કુંવારા સંમેલન કરો, નેતાજી એક કુંવારા સંમેલન કરજો, હું આ એ બધાને લશ્કરમાં ભરતી. અને અહીંયા જેટલા આ બધા કરોડપતિઓ દાન કરે છે અહીં બીજે ગમે ત્યાં, પણ અહીં બેઠેલી તમામ પરણેલી બહેનો સાચું કહેજો, પરણ્યા પછી તમે તમારા પતિને એકવાર તો કીધું જ હશે, કરોડોનું દાન કર્યું છે એવા કરોડપતિને એમની પત્નીએ એકવાર તો કીધું જ હશે કે અમે તમારા ઘરમાં આવ્યા અને તમારી વેળાવળી. અને પેલો હાળો મનમાં મનમાં મૂંઝાતો હોય, વેળાવળી દશા ફરી. અમારા દિલીપ દાદાના સમયમાં તો કહેવત હતી, જેની પોથી સીધી ને એનો પતિ સીધો, ઘેરથી ખેતર ને ખેતરથી ઘેર હેઠે હેઠે જ આવજા કરતા હતા બાપા, ક્યાંય આડાવળા નતા જતા. આજકાલની દીકરીઓ તો માથામાં આડા પાટા પાડ્યા. અને પાછી ફરિયાદ કરે, તમારા ભાઈ ટાઈમસર ઘેર નથી આવતા, અલી ક્યાંથી આવે, ચાર રસ્તે હલવાઈને ઉભો છો. સાહેબ આજે આપણે સૌ ત્રીજા દિવસના મલ્ટીમીડિયાના આ શોને માણવાના છીએ. પ્રથમ દિવસથી શરૂ થયેલો જાગતી જ્યોતમાં ઉમિયા, એમાં ભારત વર્ષના કલાકારોની સાથે માં ઊંઝા ઉમિયા માની કૃપાથી આપણી 100 દીકરીઓ પણ પાર્ટિસિપેન્ટ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના નિદર્શનમાં લક્ષચંડી મહાયજ્ઞના હોદ્દેદારશ્રીઓ માન્ય ચેરમેન શ્રી બાહુભાઈ જમનાદાસ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન IAS શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિશાલ દેસાઈ પ્રસ્તુત, જેને કોરિયોગ્રાફી કરી છે ભારતના શ્રેષ્ઠ કોરિયોગ્રાફર, વિશ્વ આખામાં ગુજરાતીઓના નૃત્યોને જેમને પોતાની કોરિયોગ્રાફીથી પ્રસ્તુત કર્યા છે એવા ભાઈ અંકુર પઠાણ માટે એકવાર જોરદાર તાળીઓ કે શ્રેષ્ઠ કાર્ય આપણી વચ્ચે પ્રસ્તુત થઈ રહ્યું છે. પરિકલ્પના છે ગુજરાતના મારા શ્રેષ્ઠ વંદનીય કવિ શ્રી તુષાર શુક્લ અને રફિકાણ પઠાણ વડનગરી, જેમને ફિલ્મોમાં પણ દિગ્દર્શન આપ્યું છે. અને એવો સરસ મજાનો મલ્ટીમીડિયાનો શો આપણે સૌ માણી રહ્યા છે. આવતીકાલે એનો છેલ્લો અને ચોથો ભાગ પ્રસ્તુત થશે. આજે ત્રીજા ભાગને માણીએ એ પહેલા અગાઉના દિવસે થયેલા એ મલ્ટીમીડિયાના શોને આપણે નિહાળીશું, જેમાં ભવાઈનું પાત્ર મળ્યું છે. પશા કાકા કાકી વડગોરા પાત્રોને સામેલ કરવામાં આવ્યા છે. અને એની સાથે સાથે આજે જ્યારે જ્યારે શરૂ પડી, દેવો પણ પોતાની શક્તિથી હાની પહોંચાડી નહોતા શકતા, પોતાનો બચાવ નહોતા કરી શકતા, એવા સમયે માની મદદ માગી હતી અને રાક્ષસોના સંહાર માટે થઈ અને માએ શસ્ત્રો ઉપાડ્યા હતા, અને એટલા જ માટે થઈ અને માના એ ક્રોધ સ્વરૂપને મહિષાસુર મર્દનીના સ્વરૂપમાં આજે આપણે આ મલ્ટીમીડિયાના શોમાં માણવાના છીએ. જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે મલ્ટીમીડિયા શો. બોલો ઉમિયા માત કી. 8 7 6 5 4 3 2 1 જય ઉમિયા. હે પર્વતરાજ હિમાલય, આ પુત્રીના નામ છે પાર્વતી, અંબા ઉમા
જે જગ જનની જગદંબા મા અંબા છે, પાર્વતી છે, એ જ છે પોતાનું હંબારી ને બેહી રે એવા એકલ પેટા પાટીદાર નહી, એ તો બાજુના ને બાવડું જાલી બેઠા કર, હાથે રાખ ને એને ઠેકાણે પાડ. કુર્મી ઋષિ નો જય, દેવાદિદેવ મહાદેવ નો જય, માં ઉમિયા નો જય, જગદંબા માં ઉમાના ભવ્ય મંદિર નું અહીં સ્થાપન કરીએ. પટેલ, હું નહોતી કહેતી આ વેશગોળ નું સટકી ગયું છે. આ જુઓ, એકલા એકલા બબડે છે દાદા રંગાની જેમ. બબડતા નહીં, બોલો છે. આ ગોમે ગોમ થી પાટીદાર પરિવારો ઉમટ્યા છે ને, તે એમની હારે વાતો કરે છે. મહાદેવ. બોલો સતી. પિતાજીએ યજ્ઞ નું આયોજન કર્યું છે. જાણું છું. મારે જવું છે. દેવી, એમણે આપણને આમંત્રણ તો નથી આપ્યું, પણ પિતાને ઘેર સંતાન આમંત્રણ વિના જઈ જ શકે. દક્ષ પ્રજાપતિ અઢળક વૈભવનો છે સ્વામી મોટો. ઋષિ મુનિઓના કંઠેથી ત્યાં વેદના મંત્રો ગાજ્યા. યજ્ઞ સભામાં દેવગણો સૌ આસન ઉપર બિરાજ્યા. પિતાજી, 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 આ શું કરો છો? યજ્ઞમાં સૌને આસન આપ્યું છે, પણ મહાદેવનું આસન ક્યાં? એમનો યજ્ઞ ભાગ ક્યાં? દેવાધિદેવ મહાદેવની અર્ધાંગિની છું ને મારા પતિનું અપમાન જોઈ હું શાંત નહીં બેસું. હું આ યજ્ઞની જ્વાળાઓમાં સમાઈ જઈ મારું બલિદાન આપું છું. ભગવાન શિવનો પુત્ર જ આ તારકાસુરને મારી શકે. મહાદેવનો પુત્ર. શિવજીના ઉમિયા સંગે નિર્ધાર્યા છે શુભ લગ્ન. દેવ દેવી સૌ જાનમાં આવી મસ્તીમાં છે મગ્ન. પાર્વતી શંકર ગંધાયા તો ઉમા મહેશની
જાણે છે હું કોણ છું? તમે ગમે તે હો, હું તમને ઓળખતો નથી. હું પણ તને નથી ઓળખતો. કોણ છે તું? હું ઉમા પુત્ર ગણેશ છું. તું ઉમાનો પુત્ર છું? એ કેમ બને? બાજુ પર ખસ, મને અંદર જવા દે. એ શક્ય જ નથી, મને મારી માતાએ આજ્ઞા કરી છે. તું મને રોકીશ? હું ન રોકાઉં તો? તો હું યુદ્ધ કરવા તૈયાર છું. તમે પણ તૈયાર થાઓ. તું એક બાળક, મને રોકીશ? મારી સાથે યુદ્ધ કરીશ? જેવી તારી ઈચ્છા. પ્રભુ, હવે આપે એના પ્રાણ પાછા વાળવા પડશે. વીરભદ્ર, જાઓ, જે જીવ મળે પહેલા એનું મસ્તક લઈ આવો. વિશ્વમાં ઉમિયા માતા તારો જય साइट के टावर्स बंद कराने के लिए रिक्वेस्ट है प्लीज. साइट टावर्स. जीव जीव जगत जगत अने जगदीश त्रोणे नो संबंध अनोखो छे. अनोखो छे. आत्मा परमात्मा नो अंश छे. आत्मा ज्योत छे. ચાલ એક સ્પર્ધા કરવી છે. સ્પર્ધા? કેવી સ્પર્ધા મોટા ભાઈ? આપણામાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કોણ પહેલી પૂરી કરી શકે છે એની સ્પર્ધા. કાર્તિકી, આવી તે કઈ સ્પર્ધા હોય? તમારું વાહન છે મયુર, ગણેશનું વાહન છે મૂષક. આવી સ્પર્ધા યોગ્ય નથી. પાર્વતી, જુઓ તો ખરા, સ્પર્ધાનું પરિણામ શું આવે છે? તો તૈયાર? ભલે,
હું તૈયાર છું. હું આ ચાલ્યો. માની વાત તો સાચી છે, મોટા ભાઈ તો મયુર પર બેસીને ઉડી ગયા, થોડી વારમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પરત આવશે. હવે હું શું કરું? એક રીત છે. માતા પિતા આપ બંને અહીં આસન પર બિરાજો, મારે તમારી પ્રદક્ષિણા કરવી છે. અમારી પ્રદક્ષિણા? પણ શા માટે? મારે તમારી પ્રદક્ષિણા કરવી છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, 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 માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. પિતાશ્રી, માતા પિતાની પ્રદક્ષિણામાં જગત આખાની પ્રદક્ષિણા આવી જાય ને, સંતાન માટે જગતમાં મા બાપથી મોટું કોણ? કોઈ નહીં. ધન્ય છે તમારા વિવેકને, તમારા ડાપણને. દેવી, જોયું કાર્તિકેયની વીરતા અને ગણેશની વિદવત્તા અસામાન્ય છે. જગતે આ યાદ રાખવા જેવું છે કે માતા પિતા જ જગમાં સૌથી મહાન છે. પહેલું પૂજન માતા પિતાનું. અહો માતા ગંગોત્રી ગંગા પહેલો પડછો જાણું ખેડે માડી જાત્રા. ગણેશ ગોત્ર વખાણું ગામ તણે ગોધરે નગર તણે પ્રવેશે. હજારો ની કિરત ગણપતિ દાદા ની કિરત અંબા માની કિરત બહુચર માની કિરત ખોડિયાલ માની જકીરાત. સંદેશ ગણપતિ બાપાએ આપ્યો હે ભાઈ, આપણે સૌએ યાદ રાખવા જેવું છે હો, મા બાપની સેવા એ સૌથી મોટી સેવા. અને જો છોકરાઓ મા બાપને સારી રીતે હાચવા ને
તો આ ઘરના ઘર ભરાય જ નહીં. હાજી વાત છે પટેલ, આટલી વાત જો છોકરા યાદ રાખતા હોય ને તો આપણા કોઈના પરિવારમાં દુઃખ ના રહે, પાટીદારના સંસ્કાર ઉજળા થાય. કાકી, કોઈ સંજોગવશ મા બાપથી છોકરા દૂર રહે ને તો એમના હૈયે મા બાપની ચિંતા રહે ને એ ઘણું છે. ઘરડા ઘરમાં એ મા બાપની કાળજી લેવાય તો એ મા બાપની આતરડી ઠરે. મા બાપની મજા તો જુઓ, વખતે છોકરા એ દુભવ્યા હોય ને તો એ કદી હૈયાની પીડા હોઠે ન લાવે, હસતા ને હસતા રહીને છોકરાઓને વખાણે. કે છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. સત્ય વચન રંગલા સત્ય વચન, કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતી. અરે વાહ, આ તો દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. મા બાપની ક્ષમા માગવાની આપણી ઉજળી પરંપરાની યાદ, અને એમાં એ 9 મહિના પેટમાં રાખનારી માને ભૂલે ચૂકે દુબવી હોય ને તો એની વેળાસર માફી માંગી લેવી જોઈએ. મા તો કુળ દેવી છે આપણી. સાચી વાત હો, સાચી વાત. અરે ઉમિયા, મા તો સાક્ષાત છે. કેવા કેવા ભાવથી ગવાય છે માના ગીત. આ ઉત્તમ કર્યું કાકા, માની વાત કરીએ ને માના ગરબે ઘૂમીએ. ચલો ચાલો ચાલો, ગરબો ગવાય નોરતામાં. નોરતા એટલે નવરાત, અલ્યા નવરાત્રી. જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબો રમાય, રમાય ને રમાય, ને ગરબે ઘૂમતી માતાજીના ગીત ગવાય, ગવાય ને ગવાય. તો
રંબા બહુચર માને અંબા બહુચર માને ગરબે રંબા આવજો રે હે આવજો રે આવજો રે અંબા બહુચર માને ગરબે રંબા આવજો રે એક સૌ સાહેલીઓ આવતી એક પછી એક સૌ સાહેલીઓ આવતી ગરબા ગવરાવતી ને કુમકુમ વરસાવતી ગરબા ગવરાવતી ને કુમકુમ વરસાવતી હે ચાચર ના ચોક ને સોહાવજો રે અંબા બહુચર માને અંબા બહુચર માને ગરબે રમવા આવજો રે આપણી ઉમિયામાં જગતજનની જગદંબાના એક અનોખા રૂપની. એકવાર મહિષાસુર નામનો એક રાક્ષસ ફાટીને ધુમાડે ગયો. એની સાથે એના ભેરુબંધ પણ ખરા હો. શુંભ નિશુંભ, ચંડમુંડ, રક્તબીજ ને આ બધાએ મળીને હાહાકાર મચાવ્યો. સ્વર્ગ, પૃથ્વી, પાતાળ ત્રણેય લોકમાં એની હાક વાગે.
એમની સામે થવાની કોઈનામાં હિંમત નહીં, ને એમની હિંમતની તો કોઈ સીમા જ નહીં. એ તો દેવરાજ ઇન્દ્રને કહે કે ઇન્દ્રાસન પરથી ઉતર, હવે ઇન્દ્રાસન મારું. તે આવા રાક્ષસો આટલા ફાટે કઈ રીતે? કોઈ એમને કઈ કેદ નહીં? કોણ કે? એ ભારે લૂંટતા. પહેલા તપ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશને રાજી કરે, તપ કરે વરદાનના અધિકારી, એટલે વરદાન પણ માગ્યા મેળવા, ને પછી થાય શાકતા. વરદાનનું રક્ષણ હોય એટલે કોણ એમનું નામ લે? સાવ સાચું, આ મહિષાસુર અને એના ભાઈબંધો એને જ કારણે બળશાળી બનેલા. ઇન્દ્રરાજ દોડ્યા વિષ્ણુ પાસે. પ્રભુ, આ મહિષાસુર અને એના સાથી રાક્ષસો ભારે ક્રૂર છે. લોહીની નદીઓ વહેવડાવે છે, લૂંટફાટ મચાવે છે, યજ્ઞોના ભંગ કરે છે, ને તમારા વરદાન, ને તમારા વરદાન એમની રક્ષા કરે છે. ઇન્દ્રરાજ, જો કોઈ કઠોર તપશ્ચર્યા કરે તો એને મનોવાંછિત ફળ આપવા અમે બંધાયેલા છીએ. અમારે તથાસ્તુ કહેવું જ પડે. પણ પછી એ આમ ભુરાયા થાય એનું શું? એનોય ઉકેલ આવે, માત્ર તમારે થોડી રાહ જોવી પડે. આવી અમર્યાદ શક્તિ આવે ત્યારે વિવેક ચાલ્યો જાય છે, અને આ વિવેકહીનતા જ વ્યક્તિનો વિનિપાત સર્જે છે. તમે રાહ જુઓ, સમય આવે આ વિવેકહીનોનો પણ નાશ થશે જ. પણ પ્રભુ, આ મહિષાસુરને તો વરદાન છે કે એને કોઈ મનુષ્ય ન મારી શકે, ન દેવ. પુરુષ સામે તો એ અજેય છે, ને સ્ત્રી તો એની સામે જોવાની હિંમત ના કરે, તો વળી જવાની તો વાત જ ક્યાં? અને એ મરે માત્ર કોઈ સ્ત્રીથી, તો હવે? ઇન્દ્ર, મહિષાસુરનું નામ જ કહે છે કે એનું માથું મહિષનું છે. મહિષ એટલે અહંકાર, અવિવેક, પોતાની શક્તિ ઉપર અતિ વિશ્વાસ. આવા પુરુષ મહિષને મારવાનું સામર્થ્ય સ્ત્રી શક્તિમાં જ હોઈ શકે. આ અહંકારી અસુરોનો અહંકાર રણમાં રોડવા સ્ત્રી શક્તિનું આહ્વાન કરો. તથાસ્તુ. જગત જનની તું હે જગદંબા, ત્રિભુવન તારિણી માં. શક્તિ અંબા જગદંબા સકળ વિશ્વની માં. પ્રગટ હવે તું થા, પ્રગટ હવે તું થા, યુદ્ધ થાય, યુદ્ધ થાય, યુદ્ધ થાય, યુદ્ધ થાય.
रक्षका गर्व देवो सगळा शक्ति स्वरूपाना आ रूप जो वाजा युद्धता 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 बाण पर बाण मारे बाण पर बाण मारे चंद गोटुरे धारे शक्ति अखंड छे शिद्ध तैने हरावे सहवाय नहीं युद्ध था 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 मुंडे कर्या भार छोड़ा बाणो अपार हर बाण माणी ना चरणों मा शीश झुकावे शिकास्त्र गगन भेदी बादलों ने चीर तू छेद तू फंगोल तू उछाल तू गग तोड़ तू मुंड ने हण तू जा मुंड मरायो मुंड मरायो हणायो मुंड मरायो ए मुंड मरायो मां चंडिका પ્રચંડ યુદ્ધ રૂપ સુંદરી વાદિની સ્વરૂપવાન છે નારી સમગ્ર બ્રહ્માંડમાં ના હોય ધારી મહારાજ મહિષાસુર તમારી પટરાણી બનવાને જ સર્જાયા છે મહારાજ દૂત આતેશી વાત કરી શબ્દે શબ્દે મારી જાતને મોહિત કરી એ રૂપ સુંદરી યક્ષિણી મારી જ બનશે પટરાણી જાઓ જાઓ તામ્રસુર જાઓ દુર્ગમ સંદેશો મારો પહોંચાડો એ મોહિનીને મહિષાસુર તમને વરશે પરણશે પતિ બનશે એ સ્વર્ગની રાણી બનાવશે क्षमा करजो क्षमा करजो आसुरी हे देव प्राण संकट मा पड़शे महाराज प्राण संकट मा पड़शे अमे तो तुच्छ असुर साम दाम दंड भेद अपनावो साम दाम दंड भेद अपना
આ કાર્ય લગાડો. એ રૂપ સુંદરીને પામવી અમારે. જાઓ, મારી શક્તિઓથી એને અવગત કરાવો. જાઓ જી મહારાજ. જાઓ આપ ઘડી. રૂપની દેવી, ધન્ય થયો તારો અવતાર. ભાગ્ય તારા ત્રિલોક વખાણશે. અપરંપાર. પહેલા કહો વાત શી છે તામ્રસુર? ત્રિલોક વિજેતા ત્રિલોક ધણી મહારાજ મહિષાસુર સ્વર્ગાધિરાજ શક્તિશાળી ચક્રાસુર મહારાજ અસુર તમને બનાવવા માંગે છે તેમની પટરાણી. સ્વીકાર કરો પ્રસ્તાવ દેવી, સ્વીકાર કરો પ્રસ્તાવ. ખાલીશ ખાલીશ બાળક સમીચીર અભિમાની તારા રાજાની જાણતો નથી શક્તિ સ્વરૂપને. જાણતો નથી શક્તિ સ્વરૂપને રાજા તારો અભિમાની. પાછો પડ નહીં તો જીવિત નહીં રહે. માની લો પ્રસ્તાવ દેવી, પછી પસ્તાવાનો સમય નહીં મળે. મહિષાસુરના ક્રોધથી તમને બચાવનાર કોઈ નહીં મળે. દુષ્ટ ના પરણો હું દેવને કે સર્વેશેને, ના પરણો બ્રહ્મા વિષ્ણુ કે મહેશને. ક્ષણભર જો રોકાયો છે અહીં તો પણમાં રોણું તારા આ વેશને. હજી સમય છે, માફી માંગ, હું માફ કરીશ. સ્વર્ગનું શાસન છોડ અને પાતાળે પાછો જા. રૈયતને રંજાડ નહીં, દેવોને રંજાડ નહીં. તુચ્છ સ્ત્રી, મહિષાસુરનો નહીં થશે તારો વિનાશ. અંત તારો અંત પોકારી રહ્યો છે. પૃથ્વી ધરા સાગર પાણી સ્વર્ગમાં ત્રિલોકમાં તને ક્યાંય સ્થાન નહીં મળે. સાવધાન. મહિષાસુર મર્દિની
इतने पहला ते युग मां जानी रे मां जा जो त्या जोग माया इतने तीजा ते युग मां जानी रे मां जा जो त्या जोग माया इतने तीजा ते युग मां जानी रे मां जा जो त्या जोग माया तू रामचंद्र खेर पट रानी रे मां जा जो त्या जोग माया બીજી વાતો મોડલ ભાઈ કાકા તમે ખરા છો કાકી તમારે કઈ કેવું છે કાકા વિશે રંગલો રંગલી ને વેશગોળ એકદમ જમાવી દઈશું આખી વાત હા અને સાંભળીશું માનો મહિમા ને માણીશું દર્શન નો અદભુત લાવ તો અત્યારે તો બોલો મારી માડી નો મહિમા છે ભારે પધારે
મનમાં જે ધારે મારી માં વલડી મનમાં જે ધારે અસુરો ને માડી સંહારે ભક્તો માડી નો જય જય પુકારે ભક્તો માડી નો જય જય પુકારે ભક્તો માડી નો જય જય પુકારે શક્તિનો જય હો માં ઉમિયા તારો જય હો માં આદિ શક્તિનો જય હો માં ઉમિયા તારો જય હો માં સદા રાખજો અમી નજર સૌ વિઘ્ન તણો વિલય હો માં સદા રાખજો અમી નજર સૌ વિઘ્ન તણો વિલય હો માં આદિ શક્તિનો જય હો માં ઉમિયા તારો જય હો સદાય રહેતા પ્રણ મુ તુજને માં ઉમિયા રિદ્ધિ સિદ્ધિ ધન ધાન્ય વધે એ કૃપા છે તારી માં ઉમિયા જ્યાં અસુરી શક્તિ કંપે ભયથી ભક્તને સદા અભય હો સૌની સાથે જ્યાં સુખ છે સૌને માટે જ્યાં હાથ લઈને હાથ મચાલે પાટીદાર સૌ સાથે જ્યાં સૌ છે સૌની સાથે જ્યાં સુખ છે સૌને માટે જ્યાં હાથ લઈને હાથ મચાલે પાટીદાર સૌ સાથે એ માતણા શરણમાં સૌના સુખ બે હાથ ઊંચા કરી રાક્ષસોના સંહાર કરનારી જગતજનની માં ઉમિયાનો આપણે જયકાર કરી લઈએ. બોલ શ્રી ઉમિયા માત કી. વાહ મોજ. મહિષાસુર મર્દની ના સ્વરૂપનો મલ્ટીમીડિયાના શો દ્વારા અહીંયા આપણી વચ્ચે ત્રીજા દિવસની પ્રસ્તુતિ થઈ.
માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, જળધર એટલે જેના માથે જલા છે, ભગવાન બોલ્યો નાથ, માં ઉમા કરતા પણ બાપને મોટો ગણવામાં નથી આવ્યો, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, માં અંબા આગળ હાલ્યા, એવી જગતજનીના ચરણોમાં આપણે સૌ વંદન કરી અને આજે આપણા ભવિષ્યની ઉજ્જવળ કામના કરી રહ્યા છીએ. હમણાં કાકી કહેતા હતા સ્ત્રી એક શક્તિ છે, સ્ત્રી એક શક્તિ છે, એમાં બાજુમાં ઈનું બેઠો તો મન કે સ્ત્રી એક શક્તિ છે તો પુરુષો, મેં કીધું સહન શક્તિ છે. બાજુમાં અમારા જીગરભાઈ બેઠા હતા, મન કે છોકરો, મેં કીધું યથાશક્તિ છે. અને આ દુનિયામાં હમણાં વાત કરતો હતો આપ્યા, જેની પોથી સીધી ને એનો પતિ સીધો. હવે તો બહેનો, પહેલે તો કંકુનો ચાંદલો કરતી હતી કિરીટભાઈ, એ તો જતો રહ્યો અને ખસતો ખસતો અહીં આવી ગયો. એક રૂપિયે ડઝન અમે બધા મળીએ સુહાગ આઈ. એક તો ઉંદેડાએ કાતરી હોય એવી નેણો કરી હોય, આઈ બ્રો અહીં તો હોજાયા હોય. આવો જઈશ. હા, મલ્ટીમીડિયામાં ભાગ લેનાર મારી ઊંઝા ગામની દીકરીઓને વિનંતી કે આ બધી દીકરીઓ જ્યાં ગબ્બર છે એની પાછળના ભાગે આવી જવાનું છે. જેટલી દીકરીઓએ પાર્ટિસિપેન્ટ કર્યું છે એ તમામ દીકરીઓ આઈ કાર્ડ સાથે ગબ્બર જે બનાવ્યો છે એની પાછળના ભાગે આવશે. બીજી એક વિનંતી કાર્યક્રમને માણવાનો છે, લોકગાયક ગુજરાત થકી 20 આખામાં જેમણે પોતાના સુરોથી ગુજરાતીઓને ગેલું લગાડ્યું એવા ભાઈ આદિત્ય ગઢવી, લોક સાહિત્યની દુનિયાનું અમારું મુઠ્ઠી ઊંચેરું નામ, ગુજરાત ગૌરવ પુરસ્કારથી જેમને સન્માનિત કરવામાં આવ્યા છે, પૂર્વ ચેરમેન શ્રી ગુજરાત સંગીત નાટ્ય અકાદમી શ્રી યોગેશભાઈ ગઢવી, બંને પિતા પુત્ર છે, અહીંયા ઉપસ્થિત છે. અને હમણાં પિક્ચર બહુ ચાલ્યું હેલ્લારો, આપ જાણો છો, એમાં સુર ભાઈ આદિત્યના હતા. એકવાર જોરદાર તાળીઓ સાથે એમની ટીમને આવકારીએ છીએ. ટૂંક જ સમયમાં બંને કલાકારો આપણી સાથે જોડાઈ જશે. આ દેવીનો પ્રાગટ્ય થયું રાકેશભાઈ, દિનેશભાઈ, તે મને ઈનો કહેતો હતો એક જણો કે મારી પત્ની તો દેવી છે, દેવી અમારો ઈનુ બાજુમાં ઉભો તો કે મારે દેવી છે. એટલે મેં કીધું એ તો ભગવાનની વાત કરે છે, પેલો કે આપણે કોઈક લઈ જાય તો દેવી છે, લઈ જાઓ. આ મોજ વાત કરતો હતો તમને સુહાગ ની. આ બહેનોનો સુહાગ ખસતો ખસતો અહીં આવી ગયો, આઈ 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 આટલે. એક તો ઉંદેડાએ કાતરી આવી નેણો કરી હોય, અહીં તો હોજાયા હોય, આઈ બ્રો. મેં સુરતના કાર્યક્રમમાં ડૉક્ટર આશાબેન એક જણાને પૂછ્યું હતું, એક બેનને, મેં કીધું તારો સુહાગ અહીં કેમ આવી ગયો? મન કે અજયભાઈ જમાનો ખરાબ છે, મુઓ નજર હામે હારો. મેં કીધું બેન આ ઘરમાં પહે તઈ છીધો હેડે છે, નહીં તો રોડ ઉપર તો જો કાનુડાની માફક આટા મારે. જો દિનેશભાઈ જો, અને અહીંયા બેઠેલી માં ઉમાના ધામમાં પધારેલી તમામ પરણેલી બહેનો અને 127 દેશોમાં જેટલી ગુજરાતણો સાંભળે છે બધી, એ તો ભોળી છે. જુઓ છો ને તારક મહેતા દયાબેનને ઓળખો છો? બધી બહેનો દયાબેન છે, હાવ ભોળા. આ પરણેલા હાળા બધા જેઠાલાલ જ. બબીતા જોઈ નહીં અને જેઠો બગડો નહીં. પાછી બેનો જ્યાં કામ કરે ત્યાં ધણીને ટીંગાળે, રહોડામાં કામ કરે તો ગેસ ઉપર ચોટા દે, અને બાજુવાળીને ફરિયાદ કરે તમારા ભાઈ તો લાય જેવા ફરે છે, ગેસ ઉપર ચોટ્યો બાર કાટ. શિયાળામાં લુગડા ધોવા બેસે ચકલી ઉપર ચોટાડી દે, 24 કલાકે ખબર પડે, અને ડાક્ટરને ફરિયાદ કરે તમારા ભાઈને શરદી મટતી નથી, અલી ક્યાંથી મટે, 24 કલાકથી ચકલી ઉપર ચોટ્યો બાર કાઢ, નહીં તો હાળી હવારે સ્વાઇન ફ્લ્યુ થઈ ગયો છે. અને આવો સરસ મજાનો બાબુભાઈ સાહેબ આપનો લક્ષચંડી મહાયજ્ઞ, બહેનો તૈયાર થઈને આવે, મેકઅપ કરે અને એમાં પાછા સુહાગને મેચિંગમાં કરે, લાલ હાડી તો લાલ, પીળી હાડી પીળો, ધોળી હાડી ધોળો, કાળી હાડી કાળો, બધી મેચિંગમાં હોય, અને આવી લાઇટમાં બે બેનપણીઓ ભેગી થઈ જાય, અલી તારો તો મેચ નથી કરતો.
તો કપાળમાંથી ભટ દઈને કાઢ નાખે કે મારો તું લઈ જા અને તારો મને હાલતી જા, આ દાગીનો રિપ્લેસમેન્ટ માટે હાલ્યો છે લે. અને એ તો તમે જોવા જેવા ધંધા થાય. અમારા વીપી સાહેબના ઘેર મને કીધેલું, વીપી પટેલ સાહેબના ત્યાં મળવા માટે. મને કે અજય ભાઈ પ્રોગ્રામમાં આવે ને તો મળવા આવજો. હું એમના ઘેર ગયો, એમનો ચિરંજીવી મહાભારત જોઈને બહાર બેઠો હતું. સ્વાભાવિક આપણે પ્રશ્ન પૂછ્યા બાબુ દાદા જઈને. મેં કીધું તારા પપ્પા ક્યાં ગયા? મને કે પિતાશ્રી અને તાતશ્રી હસ્તિનાપુર ગયા છે. અને હવે તારો બાપો ઊંઝામાં હસ્તિનાપુર લાવ્યો ક્યાંથી? મને કે શાક માર્કેટ ગયા જાયથી. અને બહેનો એક જ કે તમારામાં બુદ્ધિ છે નહીં, અને તોય થેલી તો પકડાવ, જો શાક લઈ આવો. મારી પત્ની રોજ હવાર પડે ને ફરિયાદ કરે છે, તમે બહુ ભોળા, તમને ગમે એ છેતરી જાય. એક દાડો તો કંટાળીને કીધું, શરૂઆત તારી બાએ કરી. એ દીનો છેતરાણો હજી સુધી કોઈ ઠેકાણું પડ્યું જ નહીં. અને બાબુ દાદા, હું ગેરમગજ મારી કરતો જ નથી. દિનેશભાઈ જાણે છે મારી પત્નીનું વજન ખાલી 54 કિલો જ છે, એક હાથનું. આખો દાગીનો તો હો પાર જતો રહ્યો છે. મેં બીજો જ સવાલ કર્યો વીપી સાહેબના સંતાનને. મેં કીધું બેટા તારા મમ્મી ક્યાં છે? મને કે માતુશ્રી કોપ ભવનમાં છે. મેં કીધું બેટા કોપ ભવન એટલે? મને કે રસોડામાં છે જાયતી. અને બહેનો, આ વાતાવરણ ગરમ થવાનું કારણ છે. આ વડીલ જેટલા બેઠા એમને પૂછો, એમના સમયમાં મારી માતા ઘરમાં ખાવાનું બનાવતી તો પહેલી રોટલી ગાયની કાઢતી, છેલ્લી કૂતરાની કાઢતી. ગાય કૂતરાનું કાઢ્યા પછી જ પરિવારને જમવા માટે મળતું હતું. અત્યારે તો મોડી રાત સુધી સિરિયલ જોવે, હવારે મોડી ઉઠે, ધણીને ધંધે મોકલવાનો હોય, ઉતાવળમાં ગાયના ભાગની રોટલી આપણને ખવડાવી દીધી. આપણો સ્વભાવ ગાય જેવો થઈ ગયો. અને બેનપણીઓ જોડે વાતો કર્યામાં ભૂલી જઈ અને છેલ્લી રોટલી એ ખાઈ જઈ. વચકડો જ ભરતી આવે. આપણે બજારમાંથી જઈને કહીએ રોટલી થઈ ગઈ તો કે તવીમાંથી બેસી જાઉં કે માતુશ્રી કોપ ભવનમાં છે? હું પાછો વળતો હતો ને તઈ અને મને સવાલ કર્યો. મને કે કાકાશ્રી, પિતાશ્રી અને તાતશ્રી આવે તો શો સંદેશો આપું? મેં કીધું કેજે બેટા, શકુની આવ્યો તું. આપણને ગોતવા બીજે ક્યાં જવા જ ના પડે. સાહેબ, ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, તપો ભૂમિ હર ગ્રામ હૈ, હર બાલા દેવી કી પ્રતિમા, યહાં બચ્ચા બચ્ચા રામ હૈ. માં સીતાને જોનારો આપણો દેશ છે, દરેક દીકરીમાં દેવીના દર્શન કરનારો આપણો દેશ છે. અને આપણી જે દીકરીઓએ માં ઉમાની પ્રાર્થના માટે નૃત્ય કર્યું છે, એકવાર જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે એ દીકરીઓને વધાવીશું. બાકીના આર્ટિસ્ટો પ્રોફેશનલ છે, જે રાત દિવસ આ કલાકાર તરીકે કામ કરે છે, પણ 100 દીકરીઓએ ઊંઝાની જે પાર્ટિસિપેન્ટ કર્યું છે ને, એ તો સ્કૂલમાં ભણતી મારી નાનકડી પરિવારની દીકરીઓ. અને એમને એમાં પાર્ટિસિપેન્ટ કર્યું છે ને, એ આપણા માટે ગૌરવની વાત છે. હવે કલાકારો મેળ કર લે, પછી આપણે આપણી વાતને આગળ વધારીશું. સમય ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી. ઊંઝાના પાદરમાંથી નીકળો, એપીએમસીની યાદ અપાવતું એ સર્કલ, અને એની માથે બાજુમાં જ એક સરસ મજાની ઘડિયાળ. હવે કેટલા કલાકો બાકી છે એની પસાર થતા નજર કરતા હતા. આજે લક્ષચંડી યજ્ઞનો 3જો દિવસ પણ પસાર થઈ ગયો સાહેબ, હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. આપણા માટે તો એ આનંદની વાત છે કે લાખોની સંખ્યામાં યાત્રિકો અહીંયા આવ્યા, જગતજનનીના આશીર્વાદ લીધા. અને હવે તો જે કાર્ય કરીએ એની રેકોર્ડ બ્રેક નોંધ થવા માંડી છે. આપણી એ તાકાત માટે જોરદાર તાળીઓના ગુજારાઓ સાથે સૌ આયોજકોને અભિનંદન આપીએ છીએ. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માન્ય પ્રમુખ શ્રી મણિભાઈ મમ્મી, માન્ય માનદ મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી, માન્ય પ્રોજેક્ટ ચેરમેન શ્રી બાહુભાઈ જમનાદાસ પટેલ, માન્ય ધારાસભ્ય શ્રી દસકોઈ અને માન્ય પ્રોજેક્ટ ચેરમેન શ્રી MS પટેલ સાહેબ, આપ સંયુક્ત ટીમ સાથે કામ કર્યું એપીએમસી ઊંઝાનો. વિશેષ સહયોગ મળ્યો,
જોરદાર રીતે કાર્ય સંપન્ન થયું. માન્ય ધારાસભ્યશ્રી, આપે રાત દિવસ અહીંયા કાર્ય કર્યું, ટીમ સાથે બની, અને એક સફળ આયોજન, આપણું સફળ આયોજન, દુનિયા નોંધ લે એ પ્રકારનું આયોજન આજે શક્ય બન્યું છે ને, એ આપ સૌની સાથે સહિયારી મહેનતના પ્રતાપે બન્યું છે. એમાં યુવા ટીમ હોય, મહિલા ટીમ હોય કે વડીલોના આશીર્વાદ હોય, અને એટલા જ માટે આપણે શ્રેષ્ઠ રીતે આ કાર્યક્રમને માણી શક્યા છીએ. બધા પ્રસાદ તો લો છો ને? હા તો બોલો લે, ટાઢ ચડી છે કે હું ખાતાથી બીઉ ને? કણસરા સાહેબ, હમણાં મને ખાતાએ પકડ્યું તો રસ્તામાં, મને ખાતાએ પકડ્યું સાહેબ હમણાં. અને અમને કલાકારો રોજ રાતે પોલીસ ખાતું જ પકડે છે. હમણાં તો પાછું મશીન હોધી લાયા છે નવું, દારૂ પીધેલો હોય મોઢામાં મશીન મૂકીને ફૂંક મરાવો ને તો લાલ લાઈટ થાય. હું એક વખતે બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર આવતો હતો અને ખાતાએ રાતે 2 વાગે પકડ્યો. બરાબર, ક્યાંથી આવો છો સાહેબ? પ્રોગ્રામમાંથી. મને કે કયો પ્રોગ્રામ? અરે મેં કીધું સાહેબ હાસ્ય કલાકાર છું. મને કે કલાકાર હોય પિતા તો હોય જ, શાંતિ રાખો, મશીનમાં ફૂંક મારો. મેં કીધું સાહેબ હું તો નથી નિર્વ્યસની છું. મને કે ફૂંક મારો. હવે સાહેબ રાતનો પ્રોગ્રામ, થાક, મોઢામાં મશીન મૂક્યું ફૂંક બરોબર ના વાગી, લાલ લાઇટ ના થઈ. મને કે આવી રીતે ના મરાય. મેં કીધું સાહેબ તમે ટ્રાય કરો જ, કેટલા જોશથી ફૂંક મારું. સાહેબે મોઢામાં મશીન લઈને ફૂંક મારી, લાલ લાઇટ થઈ. આપણી ધરપકડ થઈ ગઈ, સમજાય? અરે અમુક જણા તો ભગવાનને છેતરે થાય. હમણાં ઉમિયા માતાના મંદિરમાં એક જણો આવ્યો, મને કે આજે ભી દર્શન કરવા છે, ચાલ મંદિરમાં. લઈ ગયો, છોકરો બાજુમાં ઊભો રાખ્યો, એક થેલીમાંથી ફૂલોનો હાર કાઢ્યો, છોકરાને પહેરાયો, માતાજી ચડાયો. એટલે મેં કીધું આવી રીતે ના થાય, માતાજીનો ચડાયેલો હાલ તારા છોકરાને પહેરાય. મને કે મગજ મારી હું કરો છો, બાધા રાખી હતી. મેં કીધું કેવી? મને કે દીકરો થશે તો માતાજીને હીરાનો હાર ચડાય. તો મને કે ઓનો જન્મ થયો હીરા થઈ ગયા મોઘા, તે છોકરાનું નામ પાડ્યું હીરો, હીરાનો હાર. બોલો આપણે સૌ 2 વસ્તુનું ધ્યાન રાખીશું. અહીંયા સુરક્ષાના જવાનો, અમારા ડીવાયએસપી સાહેબ કણસરા સાહેબની માર્ગદર્શનમાં કે ટીમ કામ કરે છે, ત્યાંથી ડ્રોન દ્વારા એક એક વ્યક્તિમાંથી અમે નજર રાખી રહ્યા છીએ. મેદાનની ચારે તરફે અમે સીસીટીવી કેમેરા લગાડ્યા છે. ગ્લોબલ કોમ્યુનિકેશનની ટીમ ના કેમેરા પણ ટેલિકાસ્ટ કરી રહ્યા છે, અને અમારી સાંસ્કૃતિક કમિટીની ટીમ એ પણ તમારી વચ્ચે કાર્ય કરે છે. કોઈ પણ વ્યક્તિ બાજુવાળી વ્યક્તિને હેરાનગતિ થાય એ રીતનું વર્તન કરતી હશે તો 5 જ મિનિટની અંદર અમે એને લઈ લઈશું. એટલે કોઈ પણ પ્રકારની મિસબિહેવ વગર આપણે આખા કાર્યક્રમને માણીશું. બીજું, આ 127 દેશોમાં ખાલી અહીંયા ઉપસ્થિત લાખો માણસો નહીં, વિશ્વમાં પથરાયેલા કરોડો માના ભક્તો આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે. બાજુના ડોમમાં આપણું જ્યાંથી ધર્મસભાઓ થાય છે એ ડોમમાં પણ લાઈવ ટેલિકાસ્ટની આજે વ્યવસ્થા કરી છે. ત્યાંથી સાઉન્ડ અને લાઈવ દ્રશ્યો એક સાથે તમે માણી શકશો. એટલે બાળકો સહિત પધાર્યા હોય તો ડોમમાં શાંતિથી આનો આનંદ કરવા માટે વિનંતી. ત્રીજું, આપ મસાલા ખાઈ જ્યાં ત્યાં થૂંકશો નહીં, એ મસાલાના રેપર જ્યાં ત્યાં નાખશો નહીં. અમે આપને વિનંતી કરીએ છીએ, માં ઉમાનું ધામ છે, માનું ધામ હંમેશા પવિત્ર અને સ્વચ્છ હોય. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ,
એ માં ભારતીના સંતાનોએ દુનિયાને દીધો છે, આપણે તો એના પરિસરમાં છીએ, એટલે મસાલા ખાઈ કોઈ પણ પ્રકારનું વ્યસન કરી અને થૂંકી ગંદકી કરવી નહીં. બીજું, બહેનોને ખાસ વિનંતી કરું છું કે પરણેલી બહેનો, કે પતિ તમારા સિવાય કોઈનું સાંભળતો નથી. હમણાં એક બેન એના છોકરાને કહેતી હતી, બેટા હારું ભણ તો સારી પત્ની મળશે. પેલો છોકરો કે, મમ્મી પપ્પાએ હારું જ ભણ્યા હતા ને. બોલા, મારી મારીને ધોઈ નાખ્યું, હું ખરાબ છું. આ વાતને સમજવી અઘરી છે, જ્યારે સમજાય ત્યારે દાંત કાટ લેવા. લક્ષચંડી મહાયજ્ઞ, જે વેદોના શ્લોકોના ઉચ્ચારણથી સાથે આપણે કાર્ય કરીએ છીએ ને, એની અસર 10 યોજન સુધી એના વાતાવરણમાં આવશે. એ વાતાવરણ અતિ પવિત્ર થશે. આપણને આનંદ છે કે જગતજનની માં ઉમાના ભગવાન ભોળિયાનાથના તાંડવ પછી વિષ્ણુએ સુદર્શન ચક્રથી 51 શ્રી અંગોમાં વિસર્જન કર્યું હતું. એક એક અંગ જે ધરતીમાંથી પડ્યું, ત્યાં એક એક શક્તિપીઠનું નિર્માણ થયું છે. પાકિસ્તાનમાં માં હિંગળાજ, બર્મા, બાંગ્લાદેશ, આજુબાજુની ભૂમિમાં પણ કેટલાક શક્તિપીઠો છે. એ તમામ શક્તિપીઠોનું નિર્માણ અહીંયા આપણા યજ્ઞશાળાની બાજુમાં કરવામાં આવ્યું છે. વિશેષ કરી માનું હૃદય જ્યાં ધબકે છે, 51 શક્તિપીઠોમાં દિનેશભાઈ સાહેબ માનું હૃદય અરાવલ્લીની ગિરિમાળાઓમાં છે. માં અંબાની જે શક્તિપીઠ છે ત્યાં માનું હૃદય છે એના અંગોમાં, અને માનું હૃદય હંમેશા એના બાળક માટે ધબકતું હોય છે. મોઢે બોલું માં, મને હાચે નાનપણ હાંભરે, મોટા પતાણી બધી મજા, મને કડવી લાગે કાગડા. કાગ બાપુની અમર પંક્તિ, એ જગતજનની માં હોય તોય ભલે, અને આપણને જન્મ દેનારી માં હોય તોય ભલે. અને એટલા જ માટે ડોક્ટર જાગૃતિબેને માં દીકરી સંમેલનોનું આયોજન કર્યું હતું. આપનું પ્રાગટ્ય થઈ ગયું. હવે માં સાસુ વહુના સંમેલનો કરજો, એટલે દીકરાનું જીવન સારું થાય. વિશ્વ આખામાં પોતાના સુરોના કામણથી જેમને ગુજરાતીઓને ગેલું લગાડ્યું છે, તબલા,
જગતજનનીમાં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞનો ત્રીજો દિવસ. દિવસ દરમિયાન વેદોના પવિત્ર શ્લોકોનું ઉચ્ચારણ અને માં સરસ્વતીની કૃપાપાત્ર કલાકારો રાત્રે સંગીતના સાથે જગતજનની માં ઉમાની આરાધના કરે છે. વિશ્વ આખામાં આપ સૌ ગુજરાતીઓના પ્રેમે જેમને લોકગાયકીમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવ્યું છે. લોકગાયક ગુજરાતના શ્રેષ્ઠ ગાયક અને ત્યાર પછીની સફરમાં સિંગાપુરમાં તો વર્લ્ડ રેકોર્ડ ગાયકી આપના સુરોમાં થઈ હતી અને હમણાં જ ફિલ્મ હેલ્લારોમાં આપના સુર આપે સૌએ માણ્યા છે એવો ભાઈ આદિત્ય ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગુંજારો સાથે આપણે એને આવકારીએ છીએ. પણ પિતાના પગલે ચાલી સંગીત અને સુરની આરાધના કરી છે જે ઘરમાં માં સરસ્વતીની ઉપાસના થતી હોય એવા અમારા સૌના આદરણીય વડીલ લોકસાહિત્યકાર અને શ્રેષ્ઠ ગુજરાતી અવાજ અમને ગમે સાંભળવો એવા પૂર્વ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદેમીના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ ગઢવી બોક્સરના ઉલાવણા નામથી જાણીતા છે. જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે આપ અને ભાઈ આદિત્યને આવકારીએ છીએ. માં ઉમાના આશીર્વાદની સાથે આપણે સૌ હવે એમને વિનંતી કરીએ છીએ કે મોજ આવે એવા ગીતો, મોજ આવે એવી વાતો સાથે જગતજનની આરાધના કરે. આભાર. જય ઉમિયા. આદિત્ય ગઢવી કહે છે કે તે કીધા તૈયાર અમને અમર પહેરાવી ઉજળા પણ અમે ધૂળમાં રમ્યા ધરાર અમે મેલા થઈ ગયા માવડી. હવે પાછા તું પરમેશ્વરેશ્વરે નવરાગ જમને આછે એ તું તો ચોખા પહેરા વિચીર ઓ પાવે. દયા રૂપે
નમસ્તસ્ય નમો નમઃ या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः समग्र भारत देश मां आखाई विश्वना शक्ति उपासको मां જેના દિવ્ય દર્શન કરવાની કોઈ પણ ને ઈચ્છા થાય ઐતિહાસિક કહી શકાય એવી આધ્યાત્મિક અને ધાર્મિક ઘટના હોય તો એ ઘટનાનું બીજું કોઈ નામ નહીં પણ ઊંજામાં માં ઉમાના આંગણે આ લક્ષચંડી યજ્ઞ થાય છે ને એ તો બાપ ઐતિહાસિક દાખલો છે એમાં હે ભગવતી હે દયાળી હે કૃપાળી જગદંબા અમે તારી પાસે આજ માગવા નથી આવ્યા માં તે અમને આપ્યું છે માં અમે તને એ બધું આપવા આપવા આજ અહીંથી એટલો બધો હું યોગેશ ગઢવી આપ સૌને જય ઉમૈયા કહું છું આપ સૌના ચરણોમાં હું વંદન કરું છું મારા બાપ મને કોઈ ગમણે કહેતું હતું કે માણસો ખૂબ આવે છે એનું કારણ છે આ લક્ષચંડી યજ્ઞની હજી ધૂમ્ર શેરો જ્યાં જ્યાં પહોંચશે ને ત્યાંથી દોડતા દોડતા માણસો આ ઊંજામાં 1000 વર્ષ સુધી ન આવે ને તો હું ગઢવી ગઢવી મટી જઉં ભલા માણસ ઈ ઊંજામાં માં જગદંબા આજ અહીંયા સાક્ષાત દિવ્ય દર્શન થતા હોય એવું હું અહીંથી એક ચારણ તરીકે એક શક્તિ ઉપાસક તરીકે અહીંથી હું જોઈ શકું છું એટલા માટે થઈ અને આજ માને કહું છું હે માં આ પાટીદારોએ આખાય દુનિયામાં શક્તિ ઉપાસનાને રૂઢી કરી બતાવી છે ત્યારે હું આપ સૌ માટે શક્તિ ઉપાસકો માટે સહ સિદ્ધિ રિદ્ધિયમાપ સમૃદ્ધિ ચાહુ સમાપન બુદ્ધિ જીતે અગ આદિ વ્યાધિ ઉપાધિ ઉથાપન કાપન પાપ કલાપ કીતે મદ મોહ વિદ્રોહ સંદેહ મિટાવણ દુઃખ દુરાવન દ્વારિદરા શરણાયક પાયક જન સહાયક મુક્તિ પ્રદાયક મા ભૂમિયાએ મા મુક્તિ પ્રદાયક મા ભૂમિયા આજ આનંદ આજ ઉચરંગ આજ નૈનોમાં ને સખી અમાણી ગોઠમાં આજ કંચન વર્ષો મેં 2009 સાલમાં માં ઉમાના આંગણે આપ સૌની વચ્ચે કાર્યક્રમનો આદેશ આપવા માટે થઈ MS પટેલ સાહેબે એક ડાયરો યોજેલો એમાં આવ્યો હતો મને ભરોહો હતો કે માં ઉમાના આંગણે હું 9 ગયો હતો ને 19 હું હોઉં જ મને એવું લાગે છે હું અહીંયા છું એ માં ઉમાનો આદેશ છે એ આદેશને માથે ચડાવી અને માં જે ગુણગાન ગવરાવે એ ગાવા છે અમારા બાબુ કાકા હમણાં મને વાત કરતા હતા સામાજિક સમરસતાનો એક અદ્ભુત દાખલો બેહેડો છે આખા વિશ્વમાં જેટલા ગોખલામાં જેટલી માતાજીઓ 9 લોબડિયાળીઓ ગયો તોય ભલે 9 દુર્ગા ગયો તોય ભલે જોગણીઓ ગયો તોય ભલે મારે આખી દુનિયામાં આખી દુનિયા સાંભળે છે ત્યારે
મારે અહીંયા ઊંજામાંથી માં ઉમાના આ લક્ષ ચંડી યજ્ઞમાં કેવું છે કે આખા ભારતમાં માં શક્તિના નાનમ નાના ગોખલાથી ગબર જેવડા ગોખો હોય તોય ભલે, ચોટીલા જેવા મોટા ડુંગરા હોય તોય ભલે, પાવાનો ગઢ હોય તોય ભલે, અરે આજના પાકિસ્તાનમાં બેઠેલી હિંગુલા પર્વત ઉપર બિરાજમાન માં હિંગળા છે ઈ કદાચ દોડી અને આજ ઊંઝામાં આવી હશે એવું રૂડું દ્રશ્ય છે. આદિત ગોખલે ગોખલે થી તું બોલાય, કઈ કઈ માતાજીઓ આવી? આદિત્ય બોલાવે માતાજી. સુધારણા રમજમતી નવરાજ આય ઉપર તું વાવે કામય બુટ બલાળ ભાઈ ખુબડી બોલાવે અમે અંધારામાં ઘા કરવા ટેવાયેલા નથી, થોડું થોડું અજવાળું આપજો, કારણ કે અમે ચોપડીઓ વાંચીને બોલવા વાળા નથી, અમે ચોપડીઓ વાંચીને બોલવા વાળા નથી. માણસો અમને પૂછે છે કે ગઢવી ચોપડીઓ વાંચ્યા વગર તમે બોલો છો કેમ, ત્યારે હું જવાબ દઉં છું કે ચોપડીઓ વાંચીને અમે બોલવા વાળા નથી, અમે તો માણસોની ખોપડીઓ વાંચીને બોલવા વાળા માણસો છીએ. માણસોની ખોપડીઓ બોલે ત્યારે મને એવું લાગે છે આદિત્ય, ફરીવાર માતાજીને બોલાવીને બધા તાળીનો તાલ આપે પછી આપણે કાર્યક્રમ આગળ ચાલુ કરી. આ તો મારા બાપ પાટીદારોનો આવો રૂડો અવસર હોય. માં ઉમિયા છે એના આંગણે બધી માતાજીઓને બોલાવ્યા હવે, એટલે બે હાથ ઊંચા કરી અને તાલીનો તાલ આપો બધી માતાજીઓ અહીંયા આવીને બેહે, પછી કાર્યક્રમ ચાલુ કરવો. મારો બાબલે હા કે કરતા હરતા શ્રી હિંકારી કાલિકાલ રંજન કુમારી શશી શેખરા સિદ્ધર નારી જગની માવણ જોજળ ધારી દવા દવળ કર દાવધુ દવળા કૃષ્ણ ગુવજા કજત્રિ કમળા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂપાલા વિમલા સુખા શિવા જયા શ્રી અંબા કરિયા પરમ બાર બાલંબા પિશાચણી શાગણ પ્રતિબંબા અધારા દીજય નવલંબા સમકાલિકા સારદા સમ્યા ત્રિપુરા તારણી તારા મન્યા ઓહમ સોહમ મકિયા અભિયા આઈ અલિયા વિજ્યા ઉમિયા આઈ અલિયા વિજ્યા ઉમિયા આઈ અલિયા વિજ્યા ઉમિયા. માઉમાના આંગણે રૂડા ગરબે રમવા આ લક્ષ ચંડીમાં હાજરી આપવા બધી માતાજીઓ આવી છે, ત્યારે માં કહે છે કે ગઢવી આ પાટીદારો આવડું મોટું આયોજન કરે ને ઊંઝાના આંગણે આવો રૂડો મેળો થાય, અને ગઢવી તું તો ગઢવી છું ને બાપ દીકરો બે આવ્યા છે, એટલે ભૂલ ન કરાય. માને સૌથી વધારે વાલું કોઈ હોય તો એનું સંતાન છે, એનો દીકરો છે, અને એનો દીકરો એટલે બીજું કોઈ નહીં, ગણ્યો ગણેશ ગજાનન ગણપતિ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય
सुधि यज्ञ विभूषिताय गौरी सुधाय गणनाथ नमो नमस्तुते गौरी सुधाय गणनाथ नमो नमस्तुते। आजे ऊंजा नागणे आ लक्ष चंडी महायज्ञ मां आखी दुनिया जोवे छे बधी माता जी आवी गई छे आदित्य ना स्वर थी लोक गायक गुजरात बन्या पछी ए आर रहमान साथे 3 वर्ष अभ्यास कर्या पछी एने मैं कीधु के मुंबई जई अने हिंदी फिल्म ना गाना गा पण आदित्य मने कीधु के मारे हिंदी गाना नथी गावा हूँ जे कुल मां जन्मो छूं ए गढ़वी नु कुल छे ए गुजरात छे एटले हूँ गुजराती सिवाय नहीं गाऊं एवुं नक्की करी अने आ युवान गुजराती गीतो गाय छे आजे हेलारो नु सपना विनानी रात होय तोय भले के यूट्यूब ना अनेक गीतो होय तोय भले एवा आदित्य गढ़वी ने कहूं के एवो गजानन गणपति ने हाथ पकड़ी धीरे 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 बापलियो अहीं मां उमा ना आंगणे लई आव्यो अने पछी तो तमारी ने अमारी मौज छे जोरदार तालियोनो गड़गड़ाट थई जाय आदित्य गढ़वी माटे आपनी समक्ष गजानन गणपति महाराज ने बोलावा आदित्य गढ़वी। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरसत स्नेह मे जपा गणपति लागा पार ईशर ईशराधवा मन सद्बुद्ध करो ने साय सद्बुद्ध करो ने साय। गणपति दाता हानि हरों ने हर काला
જીવાળા રે ઓ જી પર તમ પહેલા પૂજા તમારી દાદા મંગળ મૂર્તિ શિયાળાની ઠંડી છે એટલે મને લાગે છે કે તાલીનો ગડગડાટ નથી સંભળાતો. આખા ભારતમાં હું ગમે ત્યાં ડાયરો કરું તો દાખલો હંમેશા જીજે ટુનો દઉં છું. જીજે ટુ જેવી તાળી ક્યાંય ન હોય, કલાકારને માન સન્માન એટલે એક વખત આમ હોય હો ટકા તાળી પાડો, તમને ખબર પડે. હા હવે બરાબર, હવે બરાબર. આમાં છે ને આ હું એટલા માટે કહું છું, મને હમણે ફ્રોઝન શોલ્ડર થઈ ગયો હતો. તે ડૉક્ટરને મેં કીધું આ ફ્રોઝન શોલ્ડર થવાનું કારણ શું? ડૉક્ટરે મને કલેક્ટર સાહેબ એટલું કીધું કે બીજું કોઈ કારણ નથી, તમે લોકોને તાલીઓ પડાવી છે, તમે કોઈ દી પાડી નથી ને એટલે ફ્રોઝન શોલ્ડર થયો છે. અહીંયા જેટલા દિલપૂર્વક તાલી પાડશે આ કાર્યક્રમમાં એને મારી મા ઉમા કોઈ દી ફ્રોઝન શોલ્ડર નહીં થવા દે. જાઓ બાપ. એવા ગજાનન ગણપતિ મહારાજને સમરા ગણપતિ ઈ એવો દેવ છે એને પહેલો હંભારવો પડે અને એ પહેલો હંભારવો પડે ઈ આવી જાય પછી બધાય શુભ કામ થાય. આજ હું અહીંયા બેઠો બેઠો વિચારતો હતો કે અમારી ચારણો પરંપરાની શક્તિ ઉપાસનાની અનેક ચરજો છે, પણ એ ચરજ કેવી ચરજ? માડી તારા નવરે નગર ને નવ તારા ને એ માડી તારો આયદ રાજા બરામતે વાસ રે એવું જવાળી મિયાં એ જગત આખા માં ડંકો વગાડવા વાળી માં મિયાં એ મારી મચરાળી મોગલ આજ ગાંડી થઈ એ ડણકી જઈ ડુંગર એ ગારી હે માં હે ભગવતી હે દયાળી તારી કૃપા હોય તો આ થઈ શકે. એક નાનો વર્ગખંડ સંભાળવો હોય ને તોય માસ્તર નથી સંભાળી શકતા. અહીંયા માનનીય કલેક્ટર સાહેબ સાથે અમારા બાબુ કાકા સાથે બાબુ કાકાએ મને કીધું કે ગઢવી મજાની વાત તો એ છે કે અહીંયા આ હવન થાય છે એમાં પહેલી વખત સમરસતાનો ખ્યાલ રાખી અને એકલા પાટીદારો નહીં તમામે તમામ સમાજના લોકોને ભેળા બેહાડ્યા છે. આવું કામ આખા વિશ્વમાં કોઈ કરી શકે તો મારા બાબી પાટીદાર કરી શકે, બીજો કોઈ ન કરી શકે. અરે પટેલિયો એમને એમ નથી કીધો ભલા માણા, આ પટેલ એમને એમ નથી કહેવાના તમે. પટેલ તો એટલે કીધા છે કે પટેલ તો એને કહેવાય 400 વીઘાની ખેડ હોય, 400 વીઘાની ખેતી હોય, 5-25 માણસ એના ઘરે કામ કરતું હોય અને હાંજે ઓઈડેથી પટેલને ડેલીએ કહેવરાવવામાં આવે કે હાંજનું વાળું તૈયાર છે, હાલો વાળું કરી લ્યો. અને ત્યારે દિલ્હીમાં બેઠો બેઠો પટેલ એટલું કહેતો હોય કે એક કામ કર, તારી બાને પછી કહેજે મને ખાવાનું આપે. પેલા ગામમાં આટો મારતો આવ, રામજી મંદિર કોઈ ભૂખ્યું નથી ને, ગામના ચોરે કોઈ ભૂખ્યું નથી ને,
ઠાકોર મંદિરે કોઈ ભૂખ્યો નથી ને, એ બે માણસો આખા ગામમાં આટો મારી પાછા આવી અને કે ગામમાં હવે કોઈ ભૂખ્યું નથી. અને ત્યારે પટેલ એમ કે હવે આપણી વાડીએ છે ને ઈ ચારે ચાર કૂતરા હાટું રોટલા લઈને તું પહોંચ, અને તારી બાને હવે કે હવે મને વાળું આપી દે, હવે હાંદનું ખવાય, ગામ આખાને ખવરાવીને ખાવા બેહે ને, એનું નામ પટેલ કહેવાય. એનું નામ પટેલ સાહેબ. આ પટેલોની માથે એમને ઉમિયા રાજી નથી કાંઈ. આ ઉમિયાએ ઘણું જોયું છે. આ બાબુ કાકા જેવો બેઠો છે, હું એને 20 વર્ષથી ઓળખું છું. દાતારીમાં કે પાછવાળી ન કરે સાહેબ, અમારી માં ખોડિયારનો પાછો એવો ઉપાસક બાબુલાલ જમનાદાસ પટેલ દર પૂનમે ભાવનગર ખોડિયારે જાય. ગુણ કતું હું તો ગાગડી જાની બારે કરે તું તો માબડી જાની તટકી રણને વાસ વિહારો અંધારો ગાજે ત્યાં તો એક જ ધારો. એવી ખોડિયાર હોય તોય ભલે, ઉમિયા હોય તોય ભલે, કરોડોનું દાન દેતા કોઈ દી નો ખચકાય ને, એનું નામ પાટીદાર કહેવાય. દુનિયાના દુઃખને જોઈ અને પોતાના દુઃખનો ઈ દુઃખનો ભાગીદાર બની અને સુખી બનાવવાનો પ્રયત્ન કરે. એમ એસ પટેલ સાહેબને અમારા કિરીટભાઈ પટેલ ને બધા કહેતા હતા કે એટલા બધા ઉદ્યોગના સ્ટોલો સરકાર ન કરી શકે, સરકાર ન કરી શકે એવું અસરકારક કામ કદાચ આખી દુનિયામાં કોઈ કરી શકે તો એ પાટીદાર કરી શકે, કારણ કે ઉમિયાના એની માથે હાથ છે બાપ. એવી માં ઉમિયાના આંગણે આદિત્યને ઘઉં ધજાળી નેજાળી આવા શબ્દો તમે બહુ સાંભળાશે. હવે આપણી નવી પેઢી છે ને એ યસ નો સોરી થેન્ક યુ ની વચ્ચે હલવાઈ ગઈ છે. અહીંયા ઉમિયાના આંગણે આવવા વાળા તમામે તમામ લોકોને હું આ ગુજરાત રાજ્યના ગુજરાતી તરીકે કહું છું. અહીંયા ધારાસભ્ય આશાબેન છે, એમને પણ કહીશ કે અહીંયા બધાને તમે કહેજો કે પરદેશમાં વસવાટ ભલે કરો પણ આપણી માતૃભાષા ભૂલતા નહીં. આપણી માતૃભાષા ખોવાશે ને તો સંસ્કાર ખોવાઈ જશે. અમે આજે જીવીએ છીએ ને એ અમારી ભાષાના જોરે જીવીએ છીએ. એટલે હું આદિત્યને કહું, માં ઉમિયા ને આપણે નેજાળી કહી છીએ, આજ ઉમિયાના આંગણે આવો રૂડો અવસર છે ત્યારે ધજાળી હોય તોય ભલે, ભેળિયાળી હોય તોય ભલે, નેજાળી હોય તોય ભલે, એવી બધી માતાજીઓને આદિત્ય ગઢવી બોલાવે. તાલીઓના ગડગડાટથી વધાવે નહીં. આવો 9 લાખ નેજાળીઓ એવી અદ્ભુત રચના લઈને આવે છે આદિત્ય ગઢવી. Oh.
અમારો વરદાન ગઢવી લખે માને પ્રાર્થના કરે કે હે માં તું આ, કારણ કે આ કળયુગમાં અમે કામ ક્રોધ મતલોભ મોહની ધૂળમાં રમી અને મેલા થઈ ગયા છે, હવે માં તું આવ અને અમને બચાવ, અમને આ ભવસાગર પાર કરાવ. પણ માં શું જવાબ આપે? માં તો એમ કે તારે મારા દર્શન કરવા હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી, તારે જો મારા દર્શન કરવા હોય તો મારા મંદિરે પણ આવવાની જરૂર નથી, તારા ઘરમાં તારી દીકરી સ્વરૂપે, તારી બેન સ્વરૂપે, તને જન્મ દેવા વાળી તારી જનેતાના સ્વરૂપે, દરેક નારીના સ્વરૂપે, દરેક સ્ત્રીના સ્વરૂપે હું પોતે વસું છું. અને એટલે આની સાથે જ તે મને બાપ અને દીકરીના સંબંધનું એક સુંદર મજાનું ગીત યાદ આવે છે. ખમ્મા ઘણી ખાલી બધાએ ગાવાનું છે એક સાથે, મારી લાડકીને મારી દીકરીને. અહીંયા આટલું બધું માણસ બેઠું છે, આટલા બધા માં ઉમિયાના ભક્તો બેઠા હોય, માં ઉમિયાના છોરો બેઠા હોય, અને ખાલી આટલો જ અવાજ આવે? આખી દુનિયા તમને જોવે છે, લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે ભાઈ, આખી દુનિયામાં અવાજ પહોંચાડવાનો છે. એટલે થોડાક જોશથી થોડાક તાકાતથી ગાજો, મારી લાડકીને મારી દીકરીને
મારી લાડકી મારી લાડકડીને ઘણી ખંભા. લોક સાહિત્યના ડાયરામાં અને ગુજરાતી સાહિત્યમાં અમુક વિષયોની જ વાત થઈ છે. આદિત્ય જ્યારે આ ગાતો હતો કે હે મારી દીકરી તને ઘણી ખંભા, સાહેબ ઊંઝામાં લક્ષચંડી યજ્ઞના માધ્યમ દ્વારા આજ અમે ગીત ગાવા આવ્યા છીએ ત્યારે મારે આપને કેવું છે, કઈ દીકરીને ખમ્મા કહેવાય, કઈ દીકરીને એનો બાપ ખમ્મા કહેતો હશે, શું કોઈ દીકરી ડોક્ટર બની જાય એટલે દીકરો બાપ કહેતો હશે, ભણવામાં હોશિયાર હશે એટલે કહેતો હશે, કઈ દીકરીને કહેતો હશે? આજ આપ સૌને હું આ પ્રશ્ન પૂછું છું. આવી અદ્ભુત રચના તમારી સમક્ષ રજૂ થઈ છે ત્યારે મારે અહીંયા બેઠેલા આ હજારોની સંખ્યામાં આપ ઉપસ્થિત છો, YouTube ના માધ્યમ દ્વારા આખું વિશ્વ ટેલિકાસ્ટમાં સાંભળે છે, ત્યારે મારે પૂછવું છે કઈ દીકરીને ઘણી ખમ્મા. સાહેબ મારે આજ એક એવી દીકરીની વાત કરવી છે જેને બાપ ખમકારા દેતો હશે, એ બીજું કોઈ નહીં પણ આ દેશ જે દિવસે ગુલામીની જંજીરમાં જકડાયેલો હતો ત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણી બેરિસ્ટર બની કોટ પેન્ટ પહેરવા વાળો એક પટેલિયો એક પાટીદાર, એને એમ થયું કે ગાંધીના મૂલ્યો સાથે ચાલી અને મારે દેશને ગુલામીની જંજીરમાંથી છોડાવવો છે, એ પટેલ બીજો કોઈ નહોતો પણ આખા વિશ્વમાં જેનું સૌથી મોટું સ્ટેચ્યુ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સાહેબ સરદાર વલ્લભભાઈ સાહેબ ચારણ તરીકે ગઢવી તરીકે મારે તમને વેદના કેવી છે, સરદાર વલ્લભભાઈ પટેલ એ રાષ્ટ્રને આઝાદ કરાવવા માટે થઈ અને પોતાના પરદેશી કપડાનો ત્યાગ કર્યો, વકીલાતનો ત્યાગ કર્યો અને બારડોલીમાં સત્યાગ્રહ કરી અને એ પાટીદારે તે દિવસે રણસિંગુ ફૂંકી અને કીધું તું કે નાના નાના 500 નહીં 5000 રજવાડા હોય ને તોય હું ભેળો કરી દઈશ, કારણ કે હું પાટીદાર છું, ભેળા કેમ કરવાને, એ મને આવડે છે, મને આવડે. તે દિવસે કદાચ મને એમ લાગે છે કે ગાંધીજી છે એ કદાચ લડખડી ગયા હશે કે આ થાય કે ન થાય, પણ તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ એને કીધું તું હું ભેળા કરીશ, આદિત્ય અહીંયા મારી લાડલીને ઘણી ખંભા ગાતો હોય, ઊંઝાનું પટાંગણ હોય, માં ઉમિયાનો લક્ષચંડી યજ્ઞ હોય, આખી દુનિયા સાંભળતી હોય ત્યારે ગઢવી તરીકે શબ્દના ઉપાસક તરીકે સંસ્કૃતિના રખેવાળ તરીકે એક વાત યાદ રાખજો, અમારા પેટના ખાડા પૂરવા હાટું થઈને પ્રોગ્રામ નથી કરતા, આ દેશની સંસ્કૃતિને પરંપરાને ટકાવવા માટે પ્રોગ્રામ કરીએ છીએ. અમારું પેટ નહીં ભરાય તેથી પેટ ફોડી નાખશો ભલામણા, પેટના ખાડા પૂરવા હાટો નહીં, પણ તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે એક દીકરી જોડાણી, એમની જ દીકરી, એનું નામ હતું મણીબેન.
ગઈ કાલે જ મને રૂપાલા સાહેબ આ વાત કરતા હતા. મણિબેન જોડાણા સાહેબ, મજાની વાત તો ઈ છે, વિચાર તો કરો, કાન ખોલીને સાંભળી લેજો, ધ્યાન દઈને સાંભળજો. જોક્સ તો તમે કેટલાય સાંભળી લેશો, ટૂચકા તો તમે કેટલાય સાંભળી લેશો, પણ મારે તમને વાત ઈ કરવી છે કે ઈ દીકરીએ પોતાનો બાપ છે ઈ ખાદી પહેરતો હતો, એને જીવન પર્યંત સરદાર વલ્લભભાઈ પટેલે જેટલા ખાદીના કપડાં પહેર્યા ને એ બધુંય કપડાનું કાંતવા વાળા એ દીકરી મણિબેન પોતે હતા સાહેબ, મણિબેન પોતે. અને એ દીકરી પોતાની પાસે જે સોનું હતું એ 21 વર્ષની ઉંમરે દેશની સેવા કરવા માટે થઈ અને સરદારને પૂછવા જાય છે. બાપ પાસે દીકરી જઈને કહે છે કે પિતાશ્રી, બીજું તો કઈ નહીં, મારી પાસે સોનું છે, એ પણ હું દેશ સેવામાં દાન આપી દઉં છું. લખવા વાળા લખે છે કે તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ દીકરી પોતાનું બધું સોનું આપી દે છે ને, એમાં કોઈ વાત કર્યા સિવાય ખાલી એટલું બોલ્યા હતા, ભલે ભલે સિવાય કાંઈ નહોતા બોલ્યા. બાબુ કાકા અહીંયા 5 કરોડ દે, બીજા આપ બધા કરોડોના દાન વરસાવો. મને એવું લાગે છે કે માં ઉમા પણ ભલે જ કહેતી હશે, બીજું કાંઈ નહીં કહેતી હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલ આજે ખરા અર્થમાં તેથી નહીં કહીએ કા હોય, આજે મણિબેનને કહેતા હશે કે ઘણી ખમ્મા તને, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. આવા અદ્ભુત ગીતોની પાછળ આવી અદ્ભુત વાતો છે સરદાર વલ્લભભાઈ પટેલની. એક એક મને તો આમ ઘણી વખત એટલી બધી વાતો કરવાનું, સાહેબ રજવાડાઓનું એકત્રીકરણ કરે, કાશ્મીરનો પ્રશ્ન હલ કરે, હૈદરાબાદના નવાબને બેહાડી દે. અરે નવાબોને કેમ બેહાડાય, નવાબોને ચૂપ કેમ કરી નખાય, એ આ દેશમાં કોઈએ શીખવું હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે શીખવું છે સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલે શીખવું છે. કે મોટો નવાબ હોય તોય ભલે, રાજા મહારાજા હોય તોય ભલે, પણ દેશના હિત માટે એને આમ કરીને આમ બંધ કરી દેવાય, બંધ થાય, દેશનું હિત પહેલું, નેશન ફર્સ્ટ કહેવા વાળા એવા સરદાર વલ્લભભાઈ પટેલની વાતની યાદી થાય છે. આજે આપ બધા અરૂડા પ્રસંગે ભેળા થયા છો ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં એક ગીત લખ્યું, આપણો કાઠિયાવાડી વાણિયો ઝવેરચંદ મેઘાણી એને બંગાળીમાં ઈ ગીત વાંચ્યું અને વાંચ્યા પછી મેઘાણીને એમ થયું કે આવું ગીત ગુજરાતીમાં હોવું જોઈએ, એટલે એ ગુજરાતી બંગાળી ગીતમાંથી ગુજરાતી ભાવાનુવાદ કર્યો. ભાવાનુવાદ કર્યા પછી અમારા હેમુ ગઢવીએ રાજકોટ આકાશવાણીમાં ઈ ગુજરાતી ગીત ગાયું. ઈ ગાયા પછી આખા ગુજરાતને ગમ્યું, અમારા ડાયરાના કલાકારોએ બધાએ ગાયું, પણ જામ્યું નહીં. ઈ જામ્યું ઠેઠ ક્યારે, હમણે 4-5 વર્ષ પહેલા હિન્દી પિક્ચર આવ્યું, ઈ હિન્દી પિક્ચર ઉતારવા વાળો એનો ડાયરેક્ટર રાજકોટની બજારોમાં ફરતો હતો અને કહેતો હતો કે હિન્દી ફિલ્મમાં મારે એક ગીત ગવરાવવું છે અને એમાં ઈ ગીત લઈ ગયો. એક રાજકોટથી ઉપાડ્યું, બીજું અહીં મહેસાણાથી ઉપાડ્યું, બે ગુજરાતી ગીત જામી ગયા. સૌરાષ્ટ્રનું ઉત્તર ગુજરાતના ઈ બે ગીત જામી ગયા. એમાં સૌરાષ્ટ્રનું મેઘાણીએ લખેલું, હેમુ ગઢવીએ કમ્પોઝ કરીને પ્રથમવાર રજૂ કરેલું એ ગીત, બીજું કોઈ નહીં. પણ તમે કહેશો કયું, કહેશો કોઈ આ ગીત કયું હશે, નથી ખબર, હું કહું પછી તમને ખબર પડી જશે. મન મોર બની થનગાટ કરે, કયું ગીત, કયું ગીત, મન મોર બની થનગાટ કરે. ઈ ગીત જાયમું, શું કામ જાયમું, રામલીલા ફિલ્મમાં આવ્યું એટલે જાયમું. શું કામ જાયમું, ઓલી બેને ડાન્સ કર્યો એમાં જાયમું. કઈ બેન, દીપિકા બેને ડાન્સ કર્યો, આ દીપિકા બેને ડાન્સ કર્યો એમાં ગીત જામી ગયું, અમે ગાતા હતા ત્યાં સુધી ન જામ્યું. મારી ઈચ્છા આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને અહીંયા ઊંઝાના આ ઉમિયામાના આ લક્ષચંડી યજ્ઞમાં મોદી સાહેબને કહેવું છે કે સાહેબ હિન્દી ફિલ્મમાં બે ગુજરાતી ગીત ગયા તો જામી ગયા,
આવી 50-એક દીપિકા બેનું અહીંયા મુંબઈમાં નવરી બેઠી છે, એના જે ફિલ્મ બને એ દરેક હિન્દી ફિલ્મમાં એક એક ગુજરાતી ગીત ગૌરવી દો એટલે 50 ગુજરાતી ગીત જામી જાય, બીજું કાંઈ નહીં, 50 ગુજરાતી ગીત જામી જાય. લીલી લેમડી ને લીલો નાગરવેલનો છોડ એ ઉત્તર ગુજરાતનું ગીત આદિત્યને કહું રજૂ કરે. ઘન ઘર ઘર મેઘ ઘટા ગગ નેગ નેગર જાટ ભરે ગુમ રી ગુમ રીગર જાટ ભરે નવ ધાન ભરી સારી સીમ જુલે નદી યુ નવ જોબન માન ભૂલે નવ દિન કપોતની પાક ખુલે મધ રામદ રામલ ગાઈ ને મેડક અન મે સુને સુમાત કરે ગગ ને ગગ ને ગુમરાઈ ને પાગલ મે ઘટા ઘર જાટ ભરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવી લો આજે આવા રૂડા અવસરે. હાલો આપણા બધાનું મન મોરબની થનગાટ કરે છે. કોટે મોરડા હુકિયા આદિત આ બધાને પડકારો કરતા બહુ સારો આવડે છે. પડકારો તમારા જેવો કોઈનો નહીં હો. તમારો પડકારો છે ને દુનિયાના પડ સુધી સંભળાય છે, સમજી જાવ છો ને? તો આદિત્ય તું પડકારો કરાવી જોઈએ તો રોક. અમે ઉપર રેના સુર સુધી ટીપ મારીએ અને આટલું તાણીને ગાઈએ તાકાતથી ગાઈએ અને પછી જો અમને તમારો પડકારો ન સંભળાય તો અમને મજા ન આવે. એટલે અમે જેટલી તાકાતથી ગાઈએ એટલા જ અને એથી વધારે તાકાતથી તમારો પડકારો અમને અહીંયા સુધી સંભળાવવો જોઈએ. સજનો ઘેરે એ તમે જોતા તાજની વાત મારા રુદાને રાણો હાંભરે અરે ને બોલી જો ને સંભર્યા.
બધાની તાલીઓનો તાલ જોશે વાહ એ વાહ પાસે મોબાઈલ હશે મોબાઈલમાં ફ્લેશ લાઇટ હશે બધાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો અને તાલમાં તમારો મોબાઈલ ઝુલાવો અને આ બધી લાઇટ્સને ડીમ કરવા માટે હું વિનંતી કરીશ મેનેજમેન્ટને આપણે આજે આપણો આનંદ છે આપણો જે ઉમંગ છે દુનિયા આખીમાં દેખાડવો છે સંભળાવવો છે પહોંચાડવો છે કારણ આ ભેટું મિત્ર હોય ગોરજોને જોર મારું બાદલ સોનિજ નૈનન ધારિન બાદલ સોનિજ નૈનન ધારિન બાદલ સોનિજ મલાર જો ચારિન રાખો ગાટ કરે મન મોર બની તન ગાટ કરે
આજ નથી પાડતો મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે આદિત્ય પાસે તમે યુટ્યુબમાં જોશો તો એટલા બધા ગીતો છે. હમણાં જ હું ચિંતા વ્યક્ત કરતો હતો, આપણા મહેસાણાના કલેક્ટર સાહેબ ની સાથે ઉભો તો વાત થતી હતી, મહેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું એ વાત કરતો હતો કે આજે થાય છે એવું કે યુટ્યુબના માધ્યમ દ્વારા એક ગીત દ્વારા કલાકાર સુપરહિટ બની જાય, પછી બીજું ગીત કયો તો એને આવડતું જ નથી હોતું, એકમાં જામી જાય, કારણ કે આપણે એટલું બધું લાઈક 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 કરી નાખી. પણ આદિત્ય ખૂબ અભ્યાસ કરે છે અને યુટ્યુબથી લઈ અને એટલા બધા ગીતોનો અભ્યાસ. મારે ખાસ આપને એ કહેવું છે કે તમે અત્યારે અમારો પ્રોગ્રામ ચાલુ થયો એ પહેલાં મલ્ટીમીડિયા શો દ્વારા તમે જોયું અમારા અંકુરભાઈ પઠાણ માટે એક જોરદાર તાલીનો ગડગડાટ થઈ જાય. આ મલ્ટીમીડિયા શો કેવા અદ્ભુત કરે છે, એ મલ્ટીમીડિયા શોના પણ ગીતોમાં ઘણા બધામાં આદિત્યભાઈનો અવાજ છે. શંકર વિવાહથી લઈ અને બીજી ઘણી બધી માતાજીની સ્તુતિઓ એ પણ એના અવાજ છે. એટલે મારે આપ સૌની સમક્ષ આદિત્યએ ગાયેલા બધા જ ગીતો રજૂ કરવા છે. અમારામાં અમારો દાન અલગારી કવિ ઈએમ કાશ્મીરી બાપુ પાસે ગિરનારની તળેટીમાં બેઠા છે અને કાશ્મીરી બાપુએ દાન અલગારીને કીધું, આજે આખી દુનિયા સાંભળે એટલે કેવું છે કે ગુજરાત રાજ્યમાં કોઈ કવિને 11 લાખ રૂપિયા આપી અને કોઈએ સન્માન કર્યું હોય એવો લોકશાહી આવ્યા પછી દાખલો નથી. પણ આ જે કવિની હું વાત કરું છું દાન અલગારી, જેને કેવા ગીતો આપ્યા એની એકાદ કડી સંભળાવું. તખતદાન રોડિયા દાન અલગારી. માં ઉમાની કૃપા ઉતરી છે ત્યારે અમારો દાન અલગારી કે છે, બાબુ કાકા શું કે છે, દાન અલગારી શું લખી ગયા એમએસ પટેલ સાહેબ? દાન અલગારી કે છે કે હવે કે મોજ મારે હું મોજ મારે
એ પાટીદારો તમારે હવે મોજ મારે રે એ જિયા ગમ યા ગોચર એ યા લખ દાણી ની ખોજ મારે મૂરે એ જીવે જીવ મોજ મારે એ ઉજા વાળા મોજ મારે દિવસે જીરુ નો ધંધો કરો તોય ભલે વરિયાળી નો કરો તોય ભલે આજ મને બોલવા દો આ લક્ષ ચંડી યજ્ઞ થાય છે ત્યારે કહું છું કે અહીંયાથી જે માણસ ભાવથી આવ્યો હશે અને ભાવથી જેને એકવાર પણ મા ઉમાનું નામ લીધું હશે ને ખાતરી સાથે કહું છું અંધારામાં હાથ નાખશે ધૂળમાં હાથ નાખશે તોય રૂપિયા બનાવશે એવી માની કાયમ તમારી માથે કૃપા રહેશે કાયમ મારે વાત એ કરવી હતી દાન અલગારી નામનો કવિ પૂજ્ય મોરારી બાપુ જેને વખાણે એ દાન અલગારીએ જ્યારે એમ કીધું કે મારી વૃદ્ધાવસ્થા છે હવે મારું સન્માન થવું જોઈએ અને સાહેબ અમે એક મર્દ પાટીદાર એને કીધું કે કવિનું સન્માન કરવાનું છે તે કે કરી નાખી મેં કીધું એમને એમ ન થાય મોરારી બાપુ આવશે તો કે કરી નાખી મેં કીધું એમ ન થાય 500 અમારા ગુજરાત રાજ્યના સાહિત્યકારો કલાકારો જમશે કે કરી નાખી મેં કીધું એમ ન થાય આ કવિને રૂપિયા 11 લાખ રોકડા આપવાના થશે મને કે કરી નાખી એ આજ દાન અલગારીનો ઉલ્લેખ કરું છું એટલે કહું છું એ કહેવાવાળો પાટીદાર બીજો કોઈ નહીં બાબુલાલ જમનાદાસ પટેલ હતો અને એના આંગણે આ સન્માન થયું હતું આજે આ કવિની યાદી થાય છે એટલે મને વાત યાદ આવે છે પણ એ કવિને જે દિવસે ગિરનારના તળેટીમાં બેઠા બેઠા કાશ્મીરી બાપુએ કીધું કે ગઢવી ભોળાનાથની સ્તુતિ તો ઘણી થાય છે આરતી તો કેટલી ઉતરે છે પણ તમે ગઢવી ચારણ જો આરતી બનાવો તો મજા બહુ આવે દાન અલગારીએ આરતી લેખી કઈ લેખી ખબર છે ભોળાનાથની માં ઉમાના આંગણે બેઠો છું એટલે ભોળાનાથને યાદ કરી લઉં દાન અલગારીએ આરતી લેખી ઈજી દાતા રેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં ભસે માત ગંગે પતિતને પાવન કરતી આ થોડું ભંભળાય એવું કરો મેં કાનમાં કાંઈ નથી નાખ્યું આ મોનિટર મારો અવાજ થોડો ભંભળાય એવો કરો તમે બધા તાળીનો તાલ આપો મા ઉમા રાજી થાય ભગવાન ભોળાનાથની દાન અલગારીની આરતી અહીંયા લક્ષ ચંડીમાં થઈ રહી છે બધા તાળીનો તાલ આપો જી દાતારેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ આદિત્ય મને મા ઉમા એમ કે છે કે મોરબની થનગાટ કરે આદિત્ય ગાતો તો ત્યારે બધાએ મોબાઈલની લાઈટ કરી અને આ ભોળાનાથની આરતી થાય મોબાઈલની લાઈટ ન કરે તો ઊંઝા વાળા એ ઉત્તર ગુજરાત વાળા એ ઉમિયાના છોરુઓ ખોટું પડે મા ઉમા રાજી થાય એટલે બધા જ ભગવાન ભોળાનાથની આરતી ઉતારી દેવ ભોળિયા સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતીના પતિ કોળ લે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી ધાર ધરે કોઈ મિલી પાત્ર ઉપહાર શિવાય નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકર બધા
ઉતરતા આરતી ઉતરતા ઉતરતા ધરલ નીલકંઠ દતુરા ધ્યાંગ પ્રાપ્તરા કંઠ નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટાણા આરતી રોજ ઉતરતી રાષ્ટ્રપતિએ આજ ઊંજાનો ખરડો પાસ કરી દીધો બાપ પાસ કરી દીધો અરે દિલ્હી વિલી નહીં ગાંધીનગર ગાંધીનગર નહીં તમને એમ થતું હશે કે આ લોકસભાની રાજ્યસભાની વાત કરું છું એટલે દિલ્હીની ના આ તો મારી માં ઉમાનો દરબાર છે આજ ભોળાનાથના દરબારમાં તમારા હાટુ સહી થઈ ગઈ લાઈટું કરો એટલે ફરી વાર આપણે એવો જ ખરડો પાસ કરી બે હાથ ઊંચા કરીને હિન્દુ સનાતન ધર્મના આપણે હિન્દુઓ છીએ બાબુ કાકા એ બાબુ કાકા ઉભા રહ્યો એક બે મિનિટ બે મિનિટ બે ખરડો પાસ કરાવો એમ તમને અમે જવા ન દઈ ક્યાંય એમ છે ના જા ઉભા રહ્યો ઘડે ઓ નમઃ કોકે મને 1 કરોડ રૂપિયા રોકડા આપ્યા હોય ને એવી મજા આવી ગઈ ખરેખર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની વાત કરું ભલે બાબુ કાકા આ તો જયકાર કરાવતો હતો એટલે આપનો આભાર થેન્ક યુ મને કોઈ એમ કે ભગવાન ભોળાનાથના ભજનમાં આજકાલ હવ ગાય છે એવું એક ગીત આવો તમને એક એવું સુંદર મજાનું ભગવાન ભોળાનાથનું માં ઉમણા દરબારમાં આદિત્યને કહું એક રચના લઈને આવે ગમે તે નગરમાં ભગવાન ભોળોનાથ ભલે ગયો હોય પણ આજ ઊંઝામાં આપણે ભૂલો પાડી ઉમિયાના દરબારમાં નગર મેં જોગી આયા રચના લઈને આવે છે આદિત્ય નગર મેં જોગી આયા મને ઇનિયર્સમાં ઢોલ બંને આપજો કૃષ્ણ પરમાત્મા નંદ બાવાના નેહડે બાળ કાનુડાના રૂપમાં અવતાર ધારણ કરી અને આવે અને બધાય દેવતાઓ છે ઈ બાળ કાનુડાના દર્શન કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કરીને આવે છે કનૈયાના દર્શન કરે છે બધાય દેવતાઓ પણ આજ આજ તો દેવોનો દેવ મહાદેવ હિમાલય ઉપરથી બાળ કાનુડાના દર્શન કરવા માટે થઈને આવ્યો છે પણ કેવી રીતના એક જોગીનું રૂપ ધારણ કરી
જે જોઈએ હું તમને આપી દઉં અને જોગી જવાબ આપે છે શું ઓ ન ચાહીએ તેરી દોલત દુનિયા ઓ ન ચાહીએ તેરી દોલત દુનિયા પેલા તો અમે ગામડામાં પ્રોગ્રામ કરવા જતા ને તે બધા હુઈ જતા. એક વખત તો અમે પ્રોગ્રામ કરવા ગયા આખું ગામ હુઈ ગયેલું. મેં લાઈટું કરાવી ત્યાં બધા હુતેલા શાંતિથી. મેં પૂછ્યું ભલામણા આ અમે અહીં ડાયરો કરી છીએ, ગાય છીએ, ભજન ગાય છીએ અને તમે હુઈ ગયા કેમ? ત્યાં સરપંચે ઊભા થઈને કીધું કે ગઢવી તમતાર તમે આખી રાત હાલવા દો, અમને પાકો ભરોસો છે તમે ખોટું બોલો જ નહીં. એટલે અહીંયા કોઈ હુતા નથી ને,
જાગો છો ને બધા હાથ ઊંચો કરીને કયો એલા છેલ્લે ઉધી વાહ ભાઈ વાહ અહીંયા મને ચીઠીઓ ઘણી મળી છે પહેલાથી જ મને ચીઠીઓની ટેવ નથી પણ છતાંય અહીંયા તમે મને ચીઠીઓ લખીને મોકલી એટલે શિવ તાંડવ હમણે આદિત્યભાઈ આમાં રજૂ કરી દીધું એટલે એ ગવાઈ ગયું કહેવાય રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઈ છેલ્લે ઉધી બેહે એને સાંભળવા મળે કારણ કે જમવા બેહો ને તમે મુખવાસ પેલો માગો તો ન હાલે ઈ અમારો ડાયરાનો મુખવાસ છે એટલે એ અંતમાં મળશે પછી બીજા ગીતો પણ એક આ ઉત્તર ગુજરાત છે અહીંથી હાવ પડખે રાજસ્થાન છે એટલે રાજસ્થાનના સ્વર છે એ ઉત્તર ગુજરાતને બહુ મળ્યા છે એટલે એક એવું સરસ ગીત આદિત્યને કહું કે જેમાં ઉત્તર ગુજરાતની અને રાજસ્થાનની છાટ આવતી હોય એવું એક સરસ મજાનું ગીત સંભળાવે તાલીઓના ગડગડાટથી બતાવી લઈએ માં ઉમાના દરબારમાં આદિત્ય ગઢવી નીકળે દાની રાગ આ પાંચ સુર સા ગા મા પ મા પ મા પ ની સા ની પ મા ગા મા ગા મા ગા ની ગા સા પણ મારવાડ ની ધરતી નું એક લોકગીત દાની રાગ આ સ્વર ઈ મારવાડ ની ધરતી થી તમે ધીમે 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 રાજસ્થાન ની ધરતી થી હાલતા હાલતા ઉત્તર ગુજરાતની ધરતી ઉપર આવો એટલે આ જ રાગ આ જ સ્વર પણ ભાષા જુદી અને અહીંયા આ જ રાગ આ જ સ્વરમાં શું ગવાતું હોય
એ કરસન ભગવાન હાલા એલા હોવે હોવે મારું વેલાજી હો મણિયારા કે હું તો તને મારું વેલાજી હો મણિયારા એ દાદા રાણી રે બેટા મેડીએ ને કાઈ દાદા રાણી રે બેટા મેડીએ ને કાઈ જુવે રે મણિયારા તારી વાટ એલા હોવે આપણે જોઈએ કે કઈ બાજુ જાજી તાકાત છે, કઈ બાજુ વધારે જાગૃત લોકો છે, કઈ બાજુ ઓછા લોકો હોતા છે જોઈએ. અચ્છા, હવે ભાગ પડે છે, બરાબર છે. અમારા આ બાજુની સાઈડ રહી, એ મારી સાઈડ, એ આ મારી. હા, સમજો આદિત્ય, તું ભલે દીકરો રહ્યો, તું બાપ છું. આ યંગ જનરેશન ની સાઈડ છે. ઉભારી 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 ઉભર ઉભર ઉભર. પહેલા તો આપણે બે ચૂંટણી લડી જ લઈ, હાલ લડી લઈ ને, મારા ટેકેદારો લડી લઉ ને, મોડા નહીં પડો ને. મારા ટેકેદારો કેમ ઢીલા બેઠા છે ભાઈ? ભાઈ એ વાત, એ મણિયારો મણિયારો સુરે કરો છો બાજુ, મણિયારો મણિયારો સુરે કરો છો બાજુ, મણિયારો નાને રૂપાળ. એટલે ઉભર ઉભર આ વોટિંગ મશીનમાં ગડબડ થઈ, આમાં બધાને મત આવ્યા, એટલે તારા વાળા પેલા આની કોર, બરાબર. મણિયારો મણિયારો સુરે કરો છો બા
એમ તો હું પાછો પડું એમ નથી. ઓ એ આદિત્ય યોગેશ ગઢવીની જીત થાય છે અને આપણા સૌની જીત થાય છે. પણ આ મને જીતાડી દીધા, પણ હું બાપ બની અને દીકરો જીતે ને તો જ રાજી થાવ, એટલે તને જીતવા દઉં છું. એ હવે બધા ભેગા મળીને બધા એક આરો, હા હા મારું ઉત્તર ગુજરાત, હા હા ઊંઝા, હા માઉ મૈયા. એ મણીયારો મણીયારો સુરે કરો છો બાજુ, મણીયારો મણીયારો સુરે કરો છો બાજુ, મણીયારો નાને રૂપાળ. આ એલો હો રે હો જાહેર કરું છું આખા વિશ્વમાં, આખી દુનિયામાં જેટલા બધા દેશ છે, એ દેશમાં આવેલી તમામ જાતિઓમાં અગ્રેસર કોઈ હોય તો હે મારા પાટીદાર ભાઈઓ અને બહેનો છે. પાટીદાર મિત્રો, મા ઉમાની કૃપા શું છે એ હું બહુ સારી રીતે જાણું છું. બાળપણમાં આજે પણ મારા એ દિવસો ભૂલાતા નથી. સતલાસણા મોસાળમાં જવાનું થાય અને હું અહીંથી નીકળું, મા ઉમાના દર્શન કરું અને મા ઉમાને હું બાળપણમાં કહેતો, દોસ્તો મિત્રો, હું મા ઉમૈયાને કહેતો કે મા, બીજું તો કાંઈ નહીં પણ એક દિવસ હું સમાજની સેવા કરી શકું એવા મને આશીર્વાદ આપજે. ઊંઝાવાળા મિત્રો, દુનિયા સાંભળે છે ત્યારે મારે કહેવું છે કે માએ મને આટલો મોટો બનાવ્યો, આટલો મોટો બનાવ્યો. એ ઊંઝાવાળાની બધી જીત, મા ઉમિયાની કૃપા જેની માથે હોય એની બધી જીત થાય. ગડથોલિયા ખાવા વાળાને કેવું છે, જીતવું હોય જીતવું હોય જીતવું હોય તો ઊંઝા આવી મા ઉમાને માથું ટેકવું પડે, માથું ટેકવું પડે. સાહેબ, અમે આટલા બધા ગુણ એટલા માટે કહીએ છીએ. આશાબેન, એમ એસ પટેલ સાહેબ, અહીંયા બેઠેલા બધા મિત્રોને મારે કહેવું છે, મા ઉમાના ગુણ અમે આટલા એટલા માટે ગાઈએ છીએ કે અમારા ગઢવી ચારણ કુળમાં જન્મ લેવાવાળી દીકરી 1.25 વર્ષની હોય તો પણ અમે એને તું નથી કહેતા, તમે કહીએ છીએ, તમે કહીએ છીએ. અમારે ત્યાં જન્મ લેવા વાળી એક એક દીકરી, અમારે ત્યાં જન્મ લેવા વાળી એક એક દીકરી એ માતાજીનું સ્વરૂપ હોય છે. પછી ખોડિયાર હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, કરણી હોય તોય ભલે, અને કાલ હવારે ડાલા મથાળો હાવજગીરમાં આવ્યો, જવરચંદભાઈ મેઘાણી અને કાગબાબુ બે બેઠેલા અને બાપે ઈશારો કર્યો કે આ સિંહ આયલો આવે છે, આપણી વાછડીનો કાન પકડો છે. એ ખબર પડતા ની હારે અમારા ગીરના નેશમાંથી અમારી નાની એવી ચારણ કન્યા 14 વર્ષની દીકરી એને સિંહને ભગાડ્યો હતો.
આજ ઉમિયાના દરબારમાં ઈ ચારણ કન્યાને પણ લાવવા માટે હું આદિત્યને કહું, આદિત્ય લે ચારણ કન્યા. વિનંતી કરીશ કે થોડીક વાર આપ સૌ પાછું સ્થાન લેશો, પાછું થોડી વાર, ખાલી થોડીક વાર માટે, જેના પાણે પાણે વાતું પડી છે, પણ શેની? દાતારીની, ભક્તિની, સુરવીરતાની, ત્યાગની, બલિદાનની, સમર્પણની જ્યાં વાતું પડી છે એવી અમારી હોરઠની ધરતી અને ત્યાંની વાત. ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કા. આ બંને કવિઓ, બંને બહુ સારા મિત્રો, ગીરના જંગલમાં સિંહના દર્શન કરવા, હાવજના દર્શન કરવા માટે થઈને જાય છે. તુલસીશ્યામ પાસેના એક નેહડામાં બંને કવિઓ બેઠા છે. 15-20 માણસો નેહડાના રહેવા વાળા એ ફરતા બેહી ગયા છે. ડાયરો જામી ગયો છે. એક પછી એક દુહાની, એક પછી એક કવિતોની રજૂઆત થઈ રહી છે. ડાયરો બરાબર જામી ગયો છે. અને એમાં અચાનક જ તે ચારણોના નેહડામાંથી અવાજ આવ્યો કે હાવજ આવ્યો, હાવજ આવ્યો. અવાજ સાંભળતા ની હારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને બેઠેલા 15-20 માણસ એ ઉભા થઈ અને જોવા જાય તો ચારણોના નેહડામાં ઈ ડાલા મથો હાવજ તો છે, ઈ સિંહ તો છે, ઈ કેહરી તો છે, પણ દ્રશ્ય કઈક અલગ છે. દ્રશ્ય શું છે? ઈડાલા મથા સિંહની સામે એક 14 વર્ષની હિરબાઈ નામની ચારણની દીકરી હાથમાં ડાંગ ઉપાડીને ઊભી છે. કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ ઉપાડીને ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઊભો રહે છે. અને આ દ્રશ્ય જોઈ થર 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 કાંપવા માંડ્યા ઝવેરચંદ મેઘાણી. પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવતો. ઝવેરચંદ મેઘાણી આ દ્રશ્ય જોઈ અને ત્યાં ને ત્યાં ઈ ઘડીએ એક રચના, એક કાવ્યની રચના કરે છે જેનું નામ ચારણ કન્યા. મેં અને તમે બધાએ આ કાવ્ય સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ ગવાતું નહોતું. હવે અમે ગાઈને આની રજૂઆત કરીએ છીએ. સૌથી પહેલા ઝવેરચંદ મેઘાણી ડાલા મથા સિંહનું વર્ણન કરે, પણ કેમ? ભોંરી લટાળો રણ મેદાનમાં કોક યોદ્ધા હાલો આવતો હોય એવો લાગે. કેહરી જંગલનો રાજા એવો ડાલા મથો સિંહ, એનું વર્ણન ઝવેરચંદ મેઘાણી કરે. હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણ નો રાજા ગરજે, ગીર કાંટા નો કેહરી ગરજે, એ રાવત કુળ નો હરી ગરજે, ગઢપાતળ યો જોધો ગરજે, માં પાડી માં તેલો ગરજે. હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણ નો રાજા ગરજે, ગીર કાંટા નો કેહરી ગરજે,
रावत गुण धो हरी गर जय कट बादल यो जो धो गर जय मो फाड़ी माते लो गर जय ओ जाने को जो गंदर गर जे नानो जे वो सुंदर गर जे जाने को जो गंदर गर जे नानो जे वो सुंदर गर जे जाने को जो गंदर गर जे नानो जे वो सुंदर गर जे कर ना गाला मागर जे घन भी ना खेतर मागर जे गाम तना पाधर मागर जे गिरजोनी गौहर मागर जे उगमणो आधमणो कर जे उगमणो आधमणो कर जे हावज कर जे हावज कर जे वन रावण नो राजा कर जे हावज कर जे हावज कर जे वन रावण नो राजा कर जे हावज कर जे एवा एवा अनावो डाला मतो सिंह आवो हावज એની હામે એક 14 વર્ષની દીકરી હાથમાં ડાંગ પાડી હિરબાઈ નામની ચારણ કન્યા છે એ પોતાની વાછડી છે એને બચાવવા માટે થઈ એને અડવા નહીં દેવા માટે થઈ આ ડાલા મથાસિંહની હામે ઊભી રહી ગઈ છે અને કહે છે ગિરના કુત્તા ઉભો રહેજે જવરચંદ મેઘાણી 14 વર્ષની દીકરી હિરબાઈ નામની ચારણ કન્યાનો વર્ણન કરી ચારણ કન્યા કેવી લાગે છે દેખાય છે અને એટલા માટે યાદે સર્વ ભૂતેષુ શક્તિ રૂપે સૌ સ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ યાદે સર્વ ભૂતેષુ શક્તિ રૂપે સૌ સ્થિતા નમસ્તસ્તે 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 નમો થેન્ક યુ 14 વર્ષની ચારણ કન્યા આ કવિતા એવી છે કે અમારે હરસુરભાઈ ગઢવી કહેતા
કે 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, આવી રીતે બોલવાની આ કવિતા થોડા વર્ષો પહેલા પાઠ્યપુસ્તકમાં આવી અને પીટીસી થયેલી બહેનો ચારણ કન્યા બોલે, 14 વર્ષની ચારણ કન્યા, પછી અમારે કહેવું પડતું કે આ ચારણ કન્યા તમે આમ બોલો તો હાવત તો ન ભાગે પણ માખીઓય ન ઉડે, માખીઓય ન ઉડે. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા. અને અમે ઘણી વખત કહી છીએ ચડા હાડી વાદળા કાળો દમણ એમ વરસો દશવોત રાધી માથે ઉછળા દરાર ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી અને એક તારા મેં કરા જમણા. આ અમારી ચારણી શૈલી છે. આ અમે બોલીએ એમાં તમને સમજાય નહીં, સમજાય છે કાંઈ? સમજાય નહીં પણ ચિંતા ન કરવી. આ તમને અમે એટલે નથી સમજાવતા કે સમજાવ એ તો આવતા વર્ષે તમે ગાવા માંડો. આ મારી બિઝનેસ પોલિસી છે, કોઈને સમજાવવું નહીં. ઓલું માર માર કરતું સપાખરું કોકે લખ્યું છે, એ કોકે મને ચિઠ્ઠી લખીને મોકલી છે. હમણે હમણે ચારણી સાહિત્યનું આ સપાખરું બહુ ચાલે છે. ચડા અહાડી વાદળા કાળા ધોપડા જંબાર સૌભે દસ ઓત રાધી માથે ઉછળા દરાર, એવું એક સપાખરું કોકે મને ચિઠ્ઠી લખીને મોકલી. એટલે આદિત્યને કહું સંભળાવું કે સાંધા ત્રોડિયા ભાંજરા વાળા હાંકળ હેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક બાગ ત્યાં તો છૂટા સિંહ જમજાળા બછુટા પેનાક જાણે ત્રુટ્યા આસમાન કહેતા ફૂટ્યા જમીદાર જાળા થઈ ગયા ભલે કાળા વેર જાગ્યા પાડે વાળા રંગે કાળા રગ તાળા પૂર ફોજાળા ઉઢેળા વાહે વાદળાના નોર ફરે પડે તાળી બંધુકારી વાગારણ દૂર કેકણા ઝણકી કાઢી ઠણકી પાખરા કડી ઝણકી ઝરદા ખાખ ઉઠિયા જોધાર રણકી સિંધવા રાગ ઠણકી ઉઠિયા રોગા ડણકી મામલે સુરા કરે માર 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 માર. મને એવું લાગે છે આ બધા ભેગા બોલશે માર 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 માર. બોલશો ને બધા, બોલતા આવડશે? અસુરોને મારવા માટે, દાનવોને મારવા માટે, પાપને મારવા માટે આપણે આ સપાખરામાં બધાય તમે ભેગા બોલી શકશો? માર 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 બોલવાનું છો. આદિત્ય બોલે એટલી વાર. હા આદિત્ય. રણકી સિંધવા રાગ ઠણકી ઉઠિયા રોગ ડણકી મામલે સુરા કરે માર 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 માર. હા 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 હા. અને આગળનું બોલો તો મને વાંધો નથી, આગળનું બોલે તો મને વાંધો નથી. હા આદિત્ય કહે છે કે આખું બોલી નાખે તો મને વાંધો નથી. ખૂબ સરસ તાલીઓના ગડગડાટ. પણ એક વસ્તુ મને એવું લાગે છે કે બધા આપણી સાથે જેમાં જોડાઈ શકે એવી માં ઉમિયાના આંગણે આપણે આવ્યા હોય અને માના ગરબા ન ગાય. આંગણે અમે માના ગરબા થોડાક ગાવા માંગીએ છીએ, થોડાક માની સ્તુતિ કરી છંદ દુહા અને થોડાક લોકગીતો પણ ગાવા છે. એટલે કારણ કે કાનુડો ક્યારનો આવ્યો જ નથી. કે મારી કાઠિયા વાડ માં કોક દીક એ તું તો ભૂલો ભૂલો પણ ભગવાન, એ મારી ઉત્તર ગુજરાત માં કોક દીક તું તો ભૂલો ભૂલો પણ ભગવાન, અમારા ગુજરાત માં કોક દીક એ તું તો ભૂલો ભૂલો જ પડ ભગવાન, તું તો થાને થાને અમારા બધાનો મહેમાન, અરે રે તને સ્વર્ગ ભૂલાવું શામળા. મોગલ માં ધીગો ધણી
અનમોગલ માને બાપ એ હવહાજા તાજા આતો સુખી રિયો જને અરે ને ઈ તો મારી મોગલ નો છે પરદા તો એવી માં જગદંબાને શું પ્રાર્થના હોય શકે કે સાધ કરો ન્યાય આવજે ઉમિયા હાથ કરો ન્યાય આવજે માં એવા કે હાલો સાધ કરો ન્યાય આવજે ઉમિયા યાદ કરો ન્યાય આવજે એ હાથ કરો ન્યાય આવજે ઉમિયા યાદ કરો ન્યાય આવજે ચારણ છોરું વિન વેલંબા અટકે વેલી આવજે એ ચારણ છોરું વિન વે કરુણા આવજે ઉમિયા યાદ કરુણા આવ
પાડી રમવા લાવે જેને તમારો બધાનો એટલો બધો પ્રેમ મળ્યો, ઓલમોસ્ટ 2 મિલિયન વ્યૂઝ થવા જઈ રહ્યા છે એના. એવું તમારા બધાનું ગમતું ગીત રંગબીની રાતાને લઈ બેઠી બાજાર, રંગબીની રાતાને લઈ બેઠી બાજાર, તારી મોરલીઓ બંધ કર માતા કીજે છે જેમ રંગબીની તારી મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગબીની રાધા, એ રંગબીની રાધા ને લઈ બેઠી માતા, મોરલીઓ બંધ કર માતા કીએ છે જેમ રંગબીની રાધા રાધા ભાઈ ભાઈ જો તમારા નિર્ધારે કહેના દે કા
राजा अजमाल जी ना बेटा फिर हम देना वीरा रानी ने तलना बरदार मारो हेलो सांबल ओ जी दे मारो हेलो सांबल करो तो दौड़ी जात रायू साए मारो हेलो सांबड़ ओ जी ओ जी ने मारो हेलो सांबड़ ओ जी यो ये बा સરસ રીતે સાંભળ્યા એ બદલ હું યોગેશ ગઢવી મને બે વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો ત્યારે આનંદ ન મળ્યો એટલો આજે મને આનંદ મળ્યો છે હું જાહેર કરું છું હું યોગેશ ગઢવી આદિત્ય ગઢવી અને અમારા બધા જ કલાકાર મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે માઉમિયા
એક વખત બધાની કલાકાર મિત્રોની ઓળખાણ કરાવી દઉં. કીર્તન બ્રહ્મભટ્ટ માટે જોરદાર તાલીઓ થઈ જાય. અહીંયા એબલ્ટન અને તબલા ઉપર છે. અમારે હેમંતભાઈ રિધમ ઉપર, વાસુભાઈ પેડ ઉપર, નરેન્દ્રભાઈ બેન્જો ઉપર, હર્ષિત આચાર્ય કીબોર્ડ્સ અને હાર્મોનિયમ ઉપર, પાર્થ ધૂપકર ગિટાર્સ ઉપર, અને હું આદિત્ય ગઢવી અને બોલું યોગેશ ગઢવી અને હું આદિત્ય ગઢવી અમે આપ સૌને જય જય માં ઉમિયા, 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 જય આભાર, આભાર, જય માતાજી, જય ઉમિયાજી.